વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, આપણે વાત કરતા હતા અનુમિત્ર કાળની, અને એની અંદર આજે મિત્રો ચર્ચા કરવી છે ચાવડા વંશની. આ ચાવડા વંશનો જે સમયગાળો જે મિત્રો છે એ અનુમિત્ર કાળની અંદર એનો સમાવેશ થાય છે. મિત્રો, આજે આ ચાવડા વંશની વાત કરવાની છે. આ ચાવડા વંશનો જે સમયગાળો ઈસવીસન 746 થી 942 સુધી ચાવડા વંશનો સમયગાળો હતો. મિત્રો, કઈ રીતે આ ચાવડા વંશની એવું કહી શકીએ મિત્રો રાજસત્તા કેમની સ્થપાઈ, એના વિશે ચર્ચા કરવાની છે. કયા પ્રકારની ઘટના બની, શું ચાવડા વંશની સ્થાપના થઈ એ પહેલા પણ તે જગ્યાએ કોઈ રાજાઓ શાસન કરતા, ખ્યાલ આવે છે કે નહીં? આ ચાવડા પહેલા જે હતા એ ચાવડા રાજસત્તા બન્યા પહેલા એ શું કોઈના સામંતો હતા? કઈ રીતે આ ચાવડા વંશ એ સામંતોમાંથી મિત્રો રાજસત્તા બન્યો, એની મિત્રો ચર્ચા કરવી છે. તો મિત્રો વાત કરીએ, પરિસ્થિતિ એ પ્રકારે હતી કે એ વખતે મૈત્રક વંશ ચાલતો. અને મૈત્રક વંશમાં એક રાજા થઈ ગયેલો છે શિલાદિત્ય ત્રીજો. ખ્યાલ આવે છે કે મિત્રો? શિલાદિત્ય ત્રીજો મૈત્રક કાળ ચાલતો હતો. શિલાદિત્ય ત્રીજા નામનો મૈત્રક શાસક પોતે રાજ્ય કરી રહ્યો હતો, અને એને કેટલીક જાગીર, આ શિલાદિત્ય ત્રીજો જે છે એને કેટલીક જાગીર જે હતી એ કોને સોંપી હતી? જાગીર, આ જાગીર એક વ્યક્તિને સોંપી હતી. એ જાગીર કઈ હતી મિત્રો? પંચાસરની જાગીર હતી. કોની? કઈ જાગીર હતી? પંચાસરની જાગીર. આ પંચાસરની જે જાગીર છે, આ પંચાસરની જાગીર એક સામંત, એક એવું કહી શકીએ કે મિત્રો એક વ્યક્તિ, પરાક્રમી વ્યક્તિ જયશેખરી ચાવડા. કયો વ્યક્તિ છે? જયશેખરી ચાવડા. આ જયશેખરી ચાવડા નામનો જે વ્યક્તિ છે, આ જયશેખરી ચાવડા નામના વ્યક્તિનો મૈત્રક શાસનમાં શિલાદિત્ય ત્રીજો જે છે મિત્રો, આ શિલાદિત્ય ત્રીજાના જ સમયથી મૈત્રક વંશના દરેક રાજાઓએ શિલાદિત્ય નામ ધારણ કરવાનું શરૂઆત કરી હતી. એટલે કે જે પણ રાજા રાજ્યારોહણ કરવા માટે આવે તો શિલાદિત્ય નામ ધારણ કરશે. આ જે શિલાદિત્ય ત્રીજો હતો, અને આ શિલાદિત્ય ત્રીજાએ કેટલીક જાગીર એક પરાક્રમી વ્યક્તિ, એક શક્તિશાળી વ્યક્તિને આપેલી, અને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ છે જયશેખરી ચાવડા. મિત્રો, ક્યાંક ને ક્યાંક મૈત્રક વંશ ચાલતો હતો એ સમયગાળાની અંદર આ પંચાસરની જાગીર, ભાઈ પંચાસર એટલે કે અત્યારનું મિત્રો વાત કરીએ બનાસકાંઠા ઉત્તર, મીન્સ કે એવું વાત કરીએ ઉત્તર ગુજરાતનો ભાગ, ક્યાંક પંચાસ બનાસકાંઠાનું કોઈક એવું કહી શકાય કોઈ ગામડું રહ્યું હશે. વાત મિત્રો કહીએ કે એ વખતે એક વ્યક્તિ હતો જયશેખરી નામનો વ્યક્તિ. અને આ જે વ્યક્તિ છે જયશેખરી ચાવડા, ભાઈ કઈ જગ્યાએ શાસન કરતો? પંચાસનની અંદર પોતે શાસન કરતો. અને મિત્રો એવું કહેવામાં આવે કે પંચાસનની અંદર પોતે જ્યારે શાસન કરતો એ વખતે એના રાજ દરબારની અંદર એક કવિ, એક ચારણ હતો. જયશેખરીના રાજ દરબારની અંદર એક ચારણ, એક કવિ જે છે, આ જે કવિ છે કવિનું નામ છે શંકર બારોટ. આ યાદ રાખવું પડશે મિત્રો થોડું. શંકર બારોટ નામનો એક વ્યક્તિ મિત્રો ગુજરાતી અસ્મિતા પ્રમાણે શંકર બારોટ નામનો જે વ્યક્તિ હતો એ ચારણ હતો. અને ક્યાંક ને ક્યાંક આ શંકર બારોટ એ કોના રાજદરબારની અંદર હતો? તો ક્યાંક ને ક્યાંક બની શકે છે તો એ આ જે વ્યક્તિ જે છે શંકર બારોટ એ કોના એની અંદર હતો? તો જયશેખરી ચાવડાના રાજદરબારની અંદર હતો આ વ્યક્તિ. પરિસ્થિતિ થાય છે એવી કે આ છે ગુજરાત, પરિસ્થિતિ એવી થાય છે કે આ ગુજરાત છે અને આ છે ઉત્તર પ્રદેશ. મિત્રો વાત કરીએ કે જે તે વખતે ઉત્તર પ્રદેશ જે આજનું છે એ આજનું ઉત્તર પ્રદેશ જે તે વખતે કદાચ કનોજના નામથી જાણીતું હતું. કયા નામથી જાણીતું હતું? કનોજના નામથી જાણીતું હતું. અને એ વખતે કનોજની અંદર પ્રતિહાર વંશનું શાસન હતું. મિત્રો અવની જનાશ્રય એવું વાત કરીએ કે કેટલાક એવા પુસ્તકો છે, જૈન અનુશ્રુતિ છે, કેટલાક એવા પુસ્તકો છે, એ પુસ્તકોની અંદર કંઈક એવી ચર્ચાઓ આપવામાં આવેલી છે કે જે આ જે ઉત્તર પ્રદેશ છે, જો હું તમને સમજાવું, આ જે ઉત્તર પ્રદેશ છે, આ ઉત્તર પ્રદેશ જે છે એ વખતે આ કનોજના નામે ઓળખાતું. કયા નામે ઓળખાતું? કનોજના નામે. મિત્રો ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે કનોજના નામે ઓળખાતો હતો.
ख्याल आवे छे के नहीं? कनोज ना नामे ओळखातो तो कनोज ऊपर एक व्यक्ति एटले के कनोज अत्यारनो कनोज मींस के ए वखतनो कनोज मित्रो कही शकीए, पण क्यांक आ कनोज ना बदले शब्द वापरेलो छे कल्याणी। कनोज ना बदले कयो शब्द वापरेलो छे? कल्याणी शब्द वापरेलो छे। कनोज ना बदले कल्याणी शब्द वापरेलो छे। केटलीक जग्याए कनोज ना बदले एक शब्द वापरेलो छे मित्रो कान्यकुब्ज। कयो शब्द छे? कान्यकुब्ज। आ कान्यकुब्ज अथवा तो कल्याणी जे शब्दो छे क्यांक न क्यांक आ कनोज माटे वापर्या हशे एवुं मित्रो आपणे धारी शकीए, एवुं अनुमान लगाई शकीए। क्यांक न क्यांक प्रबोध चिंतामणी नामनो ग्रंथ छे मित्रो, प्रबोध चिंतामणी, प्रबोध चिंतामणी नामनो ग्रंथ छे। आ प्रबोध चिंतामणी नी अंदर मित्रो एवुं दर्शाववामां आव्युं छे के कल्याणीना एक राजा छे। आ कल्याणीना राजानुं नाम छे भुवळ। कयो व्यक्ति छे? भुवळ। ए पोते कनोज ऊपर शासन करी रह्यो छे। एज समयनी अंदर आ गुजरात ऊपर, अहीं एज समयनी अंदर गुजरात ऊपर मित्रों बात करिए पंचासर। आ पंचासर नी अंदर एक व्यक्ति शासन करी रह्यो छे जेनुं नाम छे जय सिखरी चावड़ा। कोण छे मित्रों? जय सिखरी चावड़ा आ शासन करी रह्यो छे। परिस्थिति एवी थई गुजरात नी अंदर शासन करनार व्यक्ति पंचासर नी जागीर ऊपर शासन करनार व्यक्ति जय सिखरी चावड़ा। क्यांक न क्यांक शिलादित्य त्रीजो, शिलादित्य त्रीजाए न कंईक जागीर आपेली अने ए पोते जय सिखरी चावड़ा पोते शासन करतो। परिस्थिति एवी हती के ए समय नी अंदर आजे जय सिखरी चावड़ा जे छे, आजे जय सिखरी चावड़ा छे, जय सिखरी चावड़ा ना राज दरबार नी अंदर एक व्यक्ति छे जेनुं नाम छे शंकर बारोट। શું નામ છે મિત્રો? શંકર બારોટ નામનો એક ચારણ કવિ છે। આ વ્યક્તિ છે ચારણ કવિ અને ગજબની મિત્રો આના જોડે કળા કૌશલ્ય ગજબનું હોય છે। પરિસ્થિતિ એવી થાય છે કે ચારણ નામનો આ ચારણ જે કવિ જે છે શંકર બારોટ એ ફરતો ફરતો પ્રવાસ કરતો કરતો અને આગળ વધતો જાય છે અને ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ ધીમે ધીમે આગળ વધતો વધતો ક્યાં પહોંચે છે? ક્યાંક કનોજની મુસાફરીએ પહોંચી જાય છે। કનોજના રાજ દરબારની અંદર કે જે ભુવળ પોતે શાસન કરી રહ્યો છે, ભુવળ પોતે શાસન કરી રહ્યો છે કનોજમાં પહોંચી જાય છે। ભાઈ કનોજની અંદર આ વ્યક્તિ પહોંચી જાય છે। ભાઈ કોણ પહોંચી જાય છે? કનોજની અંદર પહોંચી જનાર વ્યક્તિ છે શંકર બારોટ। શંકર બારોટ નામનો કવિ કોના રાજ દરબારમાં? જય સિખરી ચાવડાના રાજ દરબારમાં હતો અને ત્યાં કોઈ કામ અર્થે કોઈ પ્રવાસ અર્થે ફરવા માટે નીકળ્યો અને ક્યાંક ને ક્યાંક કનોજ પહોંચી ગયો। પરિસ્થિતિ મિત્રો એવી આવી કે કનોજની અંદર આવે છે અને કનોજની અંદર આવી આ છે ભુવળ। આ કયો રાજા છે? આ રાજા છે કાન્યકુબ્જનો રાજા, આ છે ભુવળ। આ વ્યક્તિનું નામ છે ભુવળ। ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ ક્યાંનો રાજા છે? આ વ્યક્તિ એવું કહી શકાય કે કલ્યાણીનો રાજા છે। બીજા અર્થમાં કહીએ તો ક્યાંક આનું નામ કાન્યકુબ્જ આપેલું છે। શું આપેલું છે? કાન્યકુબ્જ આપેલું છે। કલ્યાણી અથવા તો કાન્યકુબ્જનો રાજા જેનું નામ ભુવળ છે, આ ભુવળના રાજ દરબારની અંદર આજે આજે વ્યક્તિ જે છે આ શંકર બારોટ। કયો વ્યક્તિ છે મિત્રો? આ જે વ્યક્તિ છે, આ જે વ્યક્તિ છે શંકર બારોટ, આ શંકર બારોટ ક્યાંક ને ક્યાંક એના રાજ દરબારની અંદર પહોંચી જાય છે। એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ મિત્રો વાતનો દોર શરૂ થાય છે। ક્યાંક ને ક્યાંક ચારણ કવિ આ શંકર બારોટ પોતાના રાજા જય શેખરીના વખાણ કરે છે। બીજી બાજુ ભુવળ શાંતિથી એને સાંભળી રહ્યું છે અને એટલા બધા વખાણ, એટલા બધા વખાણ કે વાત ના પૂછો। જય શેખરીના એટલા બધા વખાણ આ શંકર બારોટ કરે છે કે ભુવળના મનમાં ઈર્ષા જાગે છે। આ શંકર બારોટ કહે છે કે ભાઈ રાજા તો અમારા જેવો જે રાજા છે એવો રાજા હોવો જોઈએ। કેવો રાજા? ભાઈ પ્રજાપ્રિય રાજા, પ્રજાના દુઃખ દર્દ સમજનારો રાજા અને પ્રજાને કોઈ પણ તકલીફ ના પડવા દે, જાણે કે કળિયુગની અંદર પણ જાણે કે સતયુગનો પ્રવેશ થયો હોય એવો અમારો રાજા જય સિખરી ચાવડા। એ પોતે પંચ ભલે નાનકડું રાજ્ય છે પણ એટલું સમૃદ્ધ ન કે એના ટોલે તો મોટા મોટા સામ્રાજ્યો ના આવે, આવા પ્રકારના વખાણ શંકર બારોટે કર્યા। બે ચાર દિવસ, પાંચ દિવસ, અઠવાડિયું પોતે કનોજમાં, કાન્યકુબ્જમાં, કલ્યાણીમાં રોકાયું, ભુવળે બધું સાંભળ્યું અને ક્યાંક ને ક્યાંક ભુવળના મગજની અંદર એક પ્લાનિંગ ગોઠવાયું કે ભાઈ જો આ જે વ્યક્તિ શંકર બારોટ છે આટલા બધા વખાણ જો પંચાસરના કરતો હોય તો નક્કી ત્યાં બહુ મોટી સંપત્તિ છે, નક્કી ત્યાં બહુ મોટો ખજાનો હોવો જોઈએ, રાજ ખજાનો, રાજ્યની તિજોરી ભરેલી હોવી જોઈએ, એટલું મોટું સામ્રાજ્ય એમને ના બની શકે।
ક્યાંક ને ક્યાંક ભુવડ જે વ્યક્તિ છે આ ભુવડને ઈર્ષા જાગે છે અને ભુવડે પોતાના સેનાપતિને, હવે થોડું પિક્ચર ક્લિયર કરીએ ભાઈઓ, સમજો ભુવડે શું કર્યું, ભુવડ જે વ્યક્તિ છે એ ભુવડ વ્યક્તિ ક્યાં હતો, અહીંયા હતો ભાઈ, ભુવડ વ્યક્તિ અહીંયા છે, આ પંચાસર છે, ક્યાંક ને ક્યાંક આ જે ભુવડ નામનો વ્યક્તિ છે ભુવડ રાજા ભાઈ આનો ચાલુક્ય વંશનો ગણાયો છે, ભુવડ રાજાને કયો કયા વંશનો ગણાયો છે, ચાલુક્ય વંશનો ગણાયો છે, ઘણી જગ્યાએ ચૌલુક્ય ચાલુક્ય બધું એક જ છે ભાઈ, કનોજનો જે કલ્યાણીનો કાન્યકુબ્જોનો રાજા ભુવડ, આ ભુવડ જે વ્યક્તિ છે એને પોતાનો સેનાપતિ જેનું નામ હતું સેનાપતિ મિહિર, એનો એક સેનાપતિ હતો જેનું નામ છે મિહિર, મિહિરને બોલાયો ભાઈ, જે એવું કહી શકાય કે ભુવડે પોતાના સેનાપતિ મિહિરને બોલાયો, મિહિરને કે ભાઈ સાંભળ્યું આ શંકર બારોડ શું કહેતો હતો, તો કે સાંભળ્યું ખરા, બહુ બધી સંપત્તિ ભાઈ પંચાસરમાં, એક કામ કર મિહિર 5000 સૈનિકો લઈને જા અને પંચાસરની જેટલી પણ સંપત્તિ છે બધે બધી લૂંટી અને કનોજમાં લાય, બધે બધી લૂંટી અને આપણા પ્રદેશ કલ્યાણીમાં આપણા પ્રદેશ કાન્યકુબ્જમાં લેતો આવે, કદાચ ભુવડના મગજની અંદર એમ હતું ભાઈ કાચો પોચો રાજા હશે, અમને સૈન્ય લઈને જઈશું બધે બધું લૂંટી પાછા આવતા રહીશું, પણ આ જેવો તેવો ખેલાડી હતો નહીં ભાઈ પંચાસરનો વ્યક્તિ, આ પંચાસરનો રાજા એટલે કે જય કેસી ચાવડા, આજે જય શેખરી ચાવડા, આજે જય શેખરી જે ચાવડા હતો પંચાસરની અંદર હતો અને જય શેખરી ચાવડા પોતે રાજા હતો, જય શેખરી ચાવડા ત્યાંનો શાસક હતો અને એનો એક સેનાપતિ, જય શેખરી ચાવડાનો પોતાનો એક સેનાપતિ જેનું નામ હતું સુરપાલ ભાઈ, જય શેખરી ચાવડાના સેનાપતિનું નામ છે સુરપાળ ભાઈ, સુરપાળ આમનો સાળો થતો હતો, કારણ કે રૂપસુંદરી નામની પોતાની પત્ની, આ પોતાની જે પત્ની હતી એનો ભાઈ હતો સુરપાળ, એટલે ક્યાંક ન ક્યાંક મિત્રો અહીંયા એવું કહી શકીએ કે જય શેખરી ચાવડાનો જે પોતાનો જે બહાદુર સેનાપતિ હતો એ સેનાપતિ હતો કોણ, તો પોતાની પત્ની રૂપસુંદરી અને એનો ભાઈ, એટલે ક્યાંક ના ક્યાંક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જય શેખરીનો આ વ્યક્તિ સાળો થતો હતો, પરિસ્થિતિ એવી થઈ કનોજ અને કનોજની અંદરથી કાન્યકુબ્જથી ભુવડ જે હતો, આ ભુવડે શું કર્યું, સૈન્ય મોકલ્યું ભાઈ, ગજબનું સૈન્ય 5000 સૈન્ય સાથે, 5000 સૈન્ય સાથે મિહિર સેનાપતિ મિહિર આક્રમણ કરવા આવ્યો ભાઈ, એવું કહેવામાં આવે છે આક્રમણ કરવા આવ્યો ભાઈ ગુજરાત ઉપર, ગુજરાતની ઉપર પંચાસનની અંદર પોતે આક્રમણ કરવા આવ્યો, જય શેખરીને ખબર પડી ભાઈ, કોઈ કે વોટ્સએપ મેસેજ કર્યો જય શેખરીને કે પેલો ભાઈ આવે છે ભાઈ, એટલે એને ભાઈ ફોન કોને કર્યો, સુરપાળને કર્યો, સુરપાળ શું કરે ભાઈ, પેલું કે ના આવા બેઠ, પેલું કે ઊભો થા ભાઈ, પસીના છે, પેલો ભાઈ આવ્યો છે 5000 સૈન્ય લઈ, કોણ આવ્યો છે, સેનાપતિ મિહિર, કોને મોકલ્યો છે, ભુવડે મોકલ્યો છે, ક્યાંક ના ક્યાંક સુરપાલ જે હોય છે, સુરપાલ પોતે થોડા સૈનિકો સાથે, હજારેક સૈનિકો સાથે જે સુરપાળ જે છે એનો સામનો કરવા માટે, સેનાપતિ મિહિરનો સામનો કરવા માટે એ સુરપાળ પહોંચી જાય છે ભાઈ, ભુવડનો સેનાપતિ મિહિર, જય શેખરીનો સેનાપતિ સુરપાળ અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું, એટલે મિત્રો એવું કહી શકીએ અહીંયા આપણે એવું કહી શકીએ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ છીએ કે સુરપાળ અને મિહિર આ બંને વચ્ચે જોરદાર યુદ્ધ થયું ભાઈ, એટલું ગજબનું યુદ્ધ થયું કે વાત ના પૂછો, બીજી બાજુ મોટું સૈન્ય લઈ 5000 જેટલા સૈનિકોને લઈ મિહિર એ કાન્યકુબ્જ કલ્યાણીથી અહીંયા પંચાસર ઉપર આક્રમણ કરવા આવ્યો હતો, ત્યારે થોડાક હજારેક જેટલા લોકોને લઈ આ જે સેનાપતિ સુરપાળ જે હતો એ પોતે એને રોકવા માટે જાય છે અને એવું ભયંકર યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર ભુવનનો તો એમ જ હતું ભાઈ, નાનકડું ખોબા જેવડું રાજ્ય છે, પતાવી દઈશું, ખ્યાલ આવે છે કે નહીં, ઉઠાઈને લઈ આવીશું બધું, ધડમૂળમાંથી નાશ કરી નાખશું, અરે ભાઈ કેટલું સૈન્ય જોઈએ, 5000 તો બહુ થઈ ગયું અને આપણો સેનાપતિ મિહિર જાય એટલે વાત જ ના થાય, પણ પરિસ્થિતિ અહીંયા એનો જે એવું કહી શકાય વિચાર જે છે એ ખોટો પડે છે, પોતાનો મત અહીંયા ખોટો પડે છે, ક્યાંક ને ક્યાંક સુરપાળ એવો પરાક્રમી રાજા જ ભાઈ, સુરપાળ પરાક્રમી સેનાપતિ છે, આ સુરપાળે મિહિરનો એવો ઠોક્યો ને ભાઈ, ભયંકર જોડ્યો રણ મેદાનની અંદર મિહિરનો એવો મારણ ભાઈ સુરપાળ કે વાત ના પૂછો,
सूरपाल भागतो भागतो एवं कही सके मित्रों सूरपाल भागतो भागतो फरी पाछो कान्यकुब्ज नी अंदर कल्याणी मां आयो और रोता रोता भूवर ने एम कहे छे पेला ए मने मार्यो के कोण केटला हता तो के एक ज हतो कोण हतो सूरपाल आ सूरपाळे भूखा बोलाई दीधेला भाई जीते वखत मिहिर ना एवो जोड़ेलो न वात ना पूछो भूवर ने पोता ने भरोसा नतो थतो एटले आटला बधा सैनिको ने मोकले तू इमनी पासो आयो पासू आवू पड़ू भाई जो खिलाड़ी गब्बर सिंह जो खिलाड़ी भाई कौ व्यक्ति सूरपाल सेनापति एट भूवर न लगे भाई सेनापति आव भयंकर हो सूरपाल जो सेनापति एनो राजा केव जयशिखरी केवो है क्या क्या अहियाँ भूवर ना ईगो हट थी गये आता माजी सटकली भूवर क्या हो तो आप भाई चाल से नहीं हाँ आखा भारत नी अंदर मित्रों बात करिए कि आजूबाजू के राज्य में बात थी गई एक ननकड़ू खोबा जेटू पंचासर राज्य और एवं कहवा कि सेनापति मिहिर न हराई दीधी मिहिर न हराई दीधो ए क्या क्या भूवर ने अपमान जेव लगे परिस्थिति एवं थी कि भूवड़े घणु बधु सैन्य लगभग 10,000 करता मोटू सैन्य ए पंचासर पर आक्रमण करने मोकले और क्या क्या अँ ते जी सको अँ जी सको भयंकर पंचासर अंदर युद्ध थाय आ युद्ध नु जे चित्र तमे परिस्थिति जोई शको भयो गजब नु युद्ध एवं कहवाय के एवं कही शकाय के जयशिखरी चावड़ा अने क्यांक ने क्यांक भूवर जे राजा हतो ए बन्ने वच्चे भयंकर युद्ध थयो पहली वार तो भूवर जे हतो एने पोतानो जे किल्लो जे खरो एना घेरो घाली राखेलो भाई एने परंतु परिस्थिति एवी थई के ना छूटके जयशिखरी नो पोताना द्वार खोलवा पड्या पोताना गढ़ना पोताना किल्लाना द्वार खोलवा पड़ा कारण के भूवर एटलू मोटू सैन्य लईने आयेलो न बहुज मोटू सैन्य लईने आयेलो अने क्यांक न क्यांक भाई अंदर महल नी अंदर जता अन्न जड़ पाणी बाणी अन्न अनाज बनाज बधुं बंद कर दीधेलू जीवन जरूरियात नी वस्तुओ किल्ला में जवा माटे बंद कर दीधेली अने क्यांक न क्यांक ना छूटके जयशिखरीए नक्की कर्युं हवे गमे ते थाय भाई हवे गमे ते थाय हवे तो लड़ी ज लेवू पड़शे अने क्यांक ने क्यांक भयंकर युद्ध थाय छे आ युद्ध जयशिखरी अने कोनी वच्चे थाय छे आ युद्ध जयशिखरी अने भूवर वच्चे थाय भाई जयशिखरी चावड़ा वर्सेस कोनी वच्चे युद्ध थाय छे कल्याणी नो भाई चालुक्य राजा चालुक्य राजवी कयो व्यक्ति छे भूवर आ बन्ने वच्चे युद्ध थाय छे अने आ युद्ध नी अंदर जयशिखरी वीरगति पामे छे भाई शुं थाय छे जयशिखरी वीरगति पामे छे पण आज समय नी अंदर जयशिखरी नी पोतानी पत्नी हती रूपसुंदरी मित्रों क्यांक न क्यांक आ रूपसुंदरी गर्भवती हती जे ते वखते आ युद्ध थयुं त्यारे आ रूपसुंदरी जे होय छे गर्भवती होय छे गर्भनी अंदर बाळक होय छे अने एवुं कहेवामां आवे के पोतानो सेनापति जयशिखरीनो पोतानो सेनापति एटले के सूरपाळ ने एवुं कहेवामां आवे छे एवो आदेश आपवामां आवे छे सूरपाळ तू तारी बेनने लई अने व्यवस्थित जग्याएथी एटले के राजमहेलना गुप्त रस्ताथी तमे अहींयाथी निकळी जाओ कारण के आ भूवळ बधाने मारी नाखशे અને ક્યાંક ને ક્યાંક રૂપસુંદરીના ગર્ભની અંદર ઉછળતું બાળક એ ક્યાંક ને ક્યાંક આ જયશિખરીનું વંશજ હતું જયશિખરીનું કુળનો દીપક હતું જો એના પુત્રને પણ મારી નાખવામાં આવે તો અહીંયાથી જયશિખરીનો વંશ અહીંયા પૂરો થઈ જતો હતો એટલે ક્યાંક ને ક્યાંક સેનાપતિ સુરપાળ એ પોતાની ગર્ભવતી બહેનને લઈ અને રણ મેદાનની અંદર જતો રહે રણ મેદાનથી બહાર નીકળી જાય છે અને ક્યાં જતો રહે છે વનની અંદર જંગલની અંદર જતો રહે છે ख्याल आए कि नहीं अने एवं भयंकर एक बाजु युद्ध खेलाय छे एक बाजु सूरपाळ पोतानी बेनने लईने जतो रहे छे त्यांथी वननी अंदर कारण के एनी रक्षा करवी जरूरी हती अहींया बचवानो कोई अहींया एवुं कही शकाय मित्रों के चांस हतो ज नहीं एक ज वस्तु हती केसरिया करवा भाई केसरिया एटले के एवुं कही शकाय मित्रों युद्ध मैदानीनी अंदर पीठ न बतावता सामी छातीए लड़ी अने वीरगति पामवी एने केसरिया कहेवाता જયશિખરી ચાવડા આટલું મોટું સામે સૈન્ય તે છતાં પણ પોતાના નાનકડા સૈન્ય સાથે એવો વીરથી લડેલો ને ભાઈ
દરકરી દલવારમ કમર કટારમ ધનુકર ધારમ ડંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ નરકૈનર હારમ કરદ પુકારમ અને મુખ ઉચારમ રામ નથી વિધવાવરવાનું રણ ચડવાનું ત્યાં ના મર્દોનું કામ નથી એટલે એવું ભયંકર યુદ્ધ થયું અને જેની અંદર આજે જય શ્રી ચાવડા જે છે વીરગતિ પામે છે એ પોતાના સેનાપતિને પોતાના સાળાને કહે છે કે ભાઈ રૂપસુંદરી લઈ અને વનની અંદર જતો રહે અને વનની અંદર જતો રહે છે આ બાજુ જય શ્રી મૃત્યુ પામે છે ક્યાંક ન ક્યાંક આજે પંચાસર રાજ્ય જે છે આજે પંચાસર જે રાજ્ય છે એ કોના અંડરમાં જતું રહે છે આ પંચાસર રાજ્ય એ ચૌલુક્ય રાજવી ભુવરના હાથમાં જતું રહે છે જય શ્રી મૃત્યુ પામ્યો છે જય શ્રી મૃત્યુ થવાના કારણે પંચાસર એ કોણે જીતી લીધું પંચાસર જીતી લે છે ભુવર ભુવરે પંચાસર જીતી લીધું ભુવર પાછો જતો રહ્યો ભાઈ આ જે ભુવર હતો પાછો કનોજની અંદર એવું કહી શકાય કલ્યાણી કાન્યકુબજની અંદર જતો રહ્યો અને એવું કહી શકાય કે અહીંયા પંચાસરની અંદર પોતાનો કોઈક વહીવટી અધિકારી જે હતો એ અધિકારીને અહીંયા મૂકી અને ભુવર પાછો જતો રહે છે પરંતુ અહીંયા જય શ્રી ચાવડા મૃત્યુ પામ્યો એનો જે વંશજ હતો જે રૂપસુંદરી એ લઈ અને ક્યાં જતા રહે છે વનની અંદર જતા રહે છે પરિસ્થિતિ થાય છે એવી કે આ જે સમયગાળો હતો એવું કહેવામાં આવે છે કે આ જે સમયગાળો હતો એ સમયગાળો કયો હતો ઈસવીસન 696 આજુબાજુનો સમયગાળો હતો કયો સમયગાળો હતો ઈસવીસન 696 આજુબાજુનો સમયગાળો પરંતુ મિત્રો ભારતનો પ્રમાણિત ઇતિહાસ જ્યારે આપણે ચેક કરીએ છીએ ભારતનો પ્રમાણિત ઇતિહાસ તારીખ વાઇઝ આપણે જોઈએ છીએ ત્યારે મિત્રો 696 આજુબાજુ ભુવર નામનો કોઈ પણ રાજા 696 આજુબાજુ ભુવર નામનો કોઈ પણ રાજા એ કનોજની અંદર શાસન નહોતો કરતો મિત્રો કે કાન્યકુબજ કલ્યાણી આ જે પ્રદેશ છે એના ઉપર કોઈ પણ પ્રકારનો ભુવર નામક કોઈ રાજવી હતો જ નહીં ભુવર નામક રાજવી કોઈ ચૌલુક્ય વંશનો કોઈ રાજવી હતો જ નહીં ક્યાંક ને ક્યાંક ઇતિહાસકારો એવું માને છે કે આ સમયે 696 સમયે કયો રાજવી હતો તો એ રાજવી જે હતો એ પ્રતિહાર વંશનો રાજવી ક્યાંક બની શકે જો ભુવર જે છે એ બની શકે કે પ્રતિહાર વંશનો નાગભટ્ટ બીજો હોય કયો રાજવી હોઈ શકે નાગભટ્ટ બીજો હોય અને જો આ વાતમાં તથ્ય હોય જો નાગભટ્ટ બીજો હોય તો જય શેખરીનું મૃત્યુ 696માં નહીં પણ 796માં થયું હોય અને આ જ વર્ષે મિત્રો એવું કહેવામાં આવે છે કે વનની અંદર વનમાં જન્મેલું બાળક વનમાં જન્મ લેનાર એ જે વ્યક્તિ છે જેનું નામ વનરાજ રાખવામાં આવેલું અને આ જે વનરાજ જે છે એ વનરાજ હતો કોણ તો આ જે વનરાજ વનની અંદર જેનો જન્મ થયો છે વનમાં જન્મ જેનો થયો છે એ વ્યક્તિ કોણ છે વનમાં જન્મ થયેલો વ્યક્તિ વનમાં જન્મનાર જે વ્યક્તિ છે કોનો પુત્ર હતો જય શેખરી અને એની જે રાણી હતી રૂપસુંદરી આ બંનેનો પુત્ર એટલે મિત્ર એવું કહી શકીએ કે વનની અંદર જેનો જન્મ થયેલો એ વ્યક્તિ છે વનરાજ ચાવડા કયો વ્યક્તિ છે એ વ્યક્તિ છે વનરાજ ચાવડા અને ક્યાંક ને ક્યાંક આ વનરાજ ચાવડા હવે કઈ જગ્યાએ ઉછરે છે આ વનરાજ ચાવડા જંગલની અંદર વનની અંદર પોતે ઉછરે છે એની જોડે એના મામા કયા મામા છે ભાઈ સુરપાળ એની જોડે એના મામા સુરપાળ છે એ પોતે એને ધીમે ધીમે એની માતા અને એના મામા ભાઈ મામા જ થાય ને ભાઈ એની માતાના ભાઈ એટલે કે વનરાજ ચાવડાના મામા સુરપાળ થયા પોતાના મામા અને એવું કહી શકાય કે જય શેખરીના સેનાપતિ સુરપાળ એને દરેક પ્રકારની વિદ્યા દરેક પ્રકારની ટ્રેનિંગ વનની અંદર આપે છે પણ ક્યાંક ને ક્યાંક પોતાનું એક સપનું છે કયું સપનું છે તો પોતાનું સપનું છે કે પોતાના પિતાનું જે રાજ્ય છે પંચાસરને ગમે તે રીતે પાછું લાવવું ગમે તે રીતે પંચાસરને જીતવું ભાઈ પંચાસર કોઈ પણ રાજ્ય કોઈ એક વ્યક્તિ ક્યારેય ના જીતી શકે કોઈ એક વ્યક્તિ ક્યારે આખા સૈન્યને ના હરાવી શકે ક્યાંક ને ક્યાંક એના જોડે પણ વધતા ઓછા પ્રમાણમાં સૈન્ય જોઈએ પરિસ્થિતિ એવી થાય છે કે ધીમે ધીમે વનની અંદર બાળક ઉછરી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો રૂપસુંદરી છે ક્યાંક ને ક્યાંક પોતાની જે સાડી છે વનની અંદર ભાઈ પેલી વૃક્ષોની ડાળી હોય ત્યાં બાંધી અને ખોયું બનાવે છે અને પોતાનો જે દીકરો જે છે જે વનરાજ આ વનરાજનો ઉછેરે છે
જૈન અનુસૃતિ પ્રમાણે એક વ્યક્તિ જે છે જેનું નામ છે શિલગુણસુરી. આ વ્યક્તિનું નામ શું છે? જૈન મુનિ. આ વ્યક્તિ હતા જૈન મુનિ. આ જૈન મુનિનું નામ મિત્રો છે શિલગુણસુરી. શું નામ છે? શિલગુણસુરી. આ શિલગુણસુરી નામના જે જૈન મુનિ છે એવું કહેવામાં આવે છે કે જંગલમાંથી પસાર થતા હતા, જંગલમાંથી પસાર થતા હતા, ખોયાની અંદર અહીંયા આની અંદર એક બાળક સૂઈ રહ્યું હતું. પરંતુ આ બાળકનું જે મુખ ઉપરનું જે તેજ હતું મિત્રો, એનું મુખારવિંદ હતું, એટલું બધું ગજબનું હતું. ક્યાંક ને ક્યાંક આ જૈન મુનિ શિલગુણસુરી જે હતા એમના મોમાંથી શબ્દ નીકળી ગયા, એમને ભવિષ્ય વાંખ્યું કે આ બાળક છે, આ બાળક જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. એમને શું ભવિષ્ય ભાગ્યું? એમને એવું ભવિષ્ય ભાગ્યું કે આ જે બાળક છે ભવિષ્યની અંદર મોટો સમ્રાટ બનશે, મોટો રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. એવું કહેવામાં આવે છે કે જે એ જૈન મુનિ હતા, એ જૈન મુનિ અહીંયા તમે જોઈ શકો છો, એ જૈન મુનિ બીજા કોઈ નહીં પણ આ શિલગુણસુરી હતા, જે પાછળ જતા વનરાજ ચાવડા જ્યારે રાજ્ય જીતે છે ત્યારબાદ એમને બોલાવવામાં આવે છે. બરાબર, એ પછીની વાત છે. પણ આ રીતે ભાઈ અત્યારે જંગલમાં ઉછરી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક પોતાના મિત્રો સાથે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, ધીમે ધીમે દાવ પેચ અને તીરંદાજી ને બધું ધીમે 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 શીખી રહ્યો છે. ભાઈ જંગલની અંદર બે વ્યક્તિઓ, એક છે પોતાના મામા સુરપાળ અને બીજો છે વનરાજ ચાવડા પોતે. ક્યાંક ને ક્યાંક એમના મનની અંદર એક જ વસ્તુ ગમે તે એક વસ્તુ રમી રહી છે. ક્યાંક ને ક્યાંક નાની મોટું સૈન્ય ભેગું કરીને પણ આપણે પંચાસર ઉપર એટેક કરવું અને પંચાસરને જીતી લેવું. પણ મિત્રો, આટલું મોટું સૈન્ય સામે લડવા માટે સૈન્ય બનાવવું પડે ભાઈ, કોઈ મફતમાં લડવા ના આવે ભાઈ, પૈસા બજેટ જોઈએ, સ્પોન્સર કોણ કરે? પરિસ્થિતિ એવી હતી કે વનરાજ ચાવડાએ અહીંયા જંગલમાં લૂંટફાટ શરૂ કરી. ખ્યાલ આવે છે કે નહીં? પોલીસ કોન્સ્ટેબલની કે તલાટીની કે ભાઈ બિન સચિવાલયની ભરતી ના આવે એટલે શું કર્યું ભાઈ આને? અને લૂંટફાટ ચાલુ કરી ભાઈ. હવે કે ભાઈ આપણે સરકારી પરીક્ષા નહીં કરવી ભાઈ, હવે આપણે લૂંટફાટ ચાલુ કરીએ, બજેટ એમની નહીં બને. પરિસ્થિતિ એવી થાય છે કે વનરાજ જંગલની અંદર આ જે વનરાજ જે છે અને પ્લસ એના મામા સુરપાળ એ ક્યાંક ને ક્યાંક લોકોને લૂંટવાનું કામ કરે છે ભાઈ, ચોરી કરે છે, લૂંટફાટ કરે છે અને ક્યાંક ને ક્યાંક બધે બધાને લૂંટી આ જેટલા પણ લોકો જંગલમાંથી પસાર થાય, કોઈ વેપારી પસાર થાય, કોઈ વ્યક્તિ પસાર થાય, કોઈ જાન પસાર થઈ હોય, કોઈ પણ ભાઈ ટેમ્પોએ પસાર થાય ને તોય લૂંટી નાખે, તળિયો કાઢી નાખે ભાઈ આ બધા. ટૂંકમાં સુરપાળ અને વનરાજ ચાવડા એ બંને જણા પૈસા ભેગા કરતા હોય છે સૈન્ય ભેગું કરવા માટે. ક્યાંક ને ક્યાંક લોકોને લૂંટી અને પૈસા ભેગા કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરિસ્થિતિ એવી થાય છે કે એમને એક ત્રીજો સાથીદાર મળે છે ભાઈ. વનરાજ ચાવડા તો હતો જ પ્લસ એના મામા કયા? સુરપાળ પણ હતા. ત્રીજો એક વ્યક્તિ એના જોડે આવે છે, એ વ્યક્તિ છે વનરાજ ચાવડાનો એક મિત્ર જેનું નામ છે અણહિલ ભરવાડ. કયો વ્યક્તિ છે? અણહિલ ભરવાડ. આ અણહિલ ભરવાડ નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ એવું કહી શકાય કે વનરાજ ચાવડાને મદદ કરે ભાઈ, કંઈ વાંધો નહીં હું પણ તને મદદ કરીશ. પરિસ્થિતિ એવી થઈ છે, બે જણા કામ કરતા હતા, વનરાજ અને સુરપાળ બે જણા કામ કરતા હતા, હવે ત્રણ જણા કામ કરશે. કોણ કામ કરશે? તો ત્રણ જણા કયા કયા? વનરાજ ચાવડા, સુરપાળ, અણહિલ ભરવાડ. આ ત્રણ જણા કામ કરશે. ભાઈ સુરપાળ કે જો ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારાથી કામ થશે નહીં. સુરપાળે કીધું ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે, હા માથાના બાલ સફેદ થઈ ગયા, મારથી કશું થશે નહીં, ચોરી બોરી થશે નહીં. એટલે વનરાજ ચાવડા કે જો મામા તમારે ચોરી કરવાની જરૂર નથી, તમે ખાલી અમને ગાઈડન્સ આપો, અમે બે જણા પહોંચી વળીશું. ભાઈ બેના બદલે ત્રણ થયા અને ત્રણના બદલે એક વ્યક્તિ આગળ આવશે જેનું નામ હતું ચાપો વાણિયો. શું નામ છે મિત્રો? ચાપો વાણિયો. આ ચાપો વાણિયો જે છે જેને ચાંપરાજ વાણિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિસ્થિતિ એવી હતી, આ ત્રણેય જણા ભેગા થઈ સુરપાળ મામા કે ઝાડ ઉપર બેસે અને કે એક ગાડીવાળો આવે છે પેલા આવે લૂંટી લે. હવે પરિસ્થિતિ એવી થઈ કે ત્રણ જણા ઊભા હતા. કોણ કોણ? એક વનરાજ ચાવડા, બીજા હતા સુરપાળ અને ત્રીજો હતો અણહિલ ભરવાડ. ત્રણ જણા
એવું કહી શકાય કે લૂંટવા માટે ઊભા હતા. એક દિવસની વાત, જંગલની અંદર એક દિવસની વાત, કે ત્રણેય જણા રાહ જોઈ રહેતા, ભાઈ આજે આખા દિવસમાં કોઈ આવ્યું નથી, કોઈક સારું આવી જાય ને તો આપણે લૂંટી લઈએ. એવાની અંદર એક વેપારી પોતાના ગાડા સાથે, એક વેપારી જેનું નામ હતું ચાંપો વાણિયો, એક વેપારી હતો જેનું નામ શું છે મિત્રો, ચાંપો વાણિયો. અને ચાંપો વાણિયો પોતાનો માલ સામાન સાથે, પોતાના ગાડા સાથે જંગલમાંથી પસાર થતો હતો. પણ આ ચાંપો વાણિયો જે ખરો, ચાંપા વાણિયાનો ધનુષ વિદ્યા ગજબની આવડતી, ગજબની એટલે ઓલિમ્પિકમાં જાય તો ગોલ્ડ લઈને આવો, ભાઈ એવો ખેલાડી હતો આ ચાંપો વાણિયો. એવું કહેવામાં આવે છે કે ચાંપો વાણિયો પોતાનો માલ સામાન લઈ અને પોતે ધીમે 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 જંગલમાંથી પસાર થતો હતો. ત્રણ જણા આવ્યા, ત્રણે ત્રણ જણાએ રસ્તો રોકી દીધો. એ ચલે વાણિયા, ચાલ આ ગાડું બાડું બધું હટાય, જેટલા પૈસા હોય ખાલી કરી દે. ચાંપો વાણિયો ભાઈ ઊભો રહી ગયો, એને થયું કે ભાઈ આ છે કોણ. એને કીધું કે ભાઈ આ ચોર લૂંટારાઓ તમે છો કોણ, ખ્યાલ આવે છે? અને પેલો કે જો ભાઈ અમે ત્રણ જણા છીએ, તું એકલો છો, જે હોય અમને કાઢીને આપી દે. ભાઈ અહીંયા આ ચાંપો વાણિયો સેજ કોણ બીયો નહીં. ચાંપો વાણિયો કે ભાઈ ભલે તમે ત્રણ જણા હોય, ભાઈ ચાંપો વાણિયો હમણાં મેં તમને કીધું ધનુર વિદ્યાની અંદર ગજબ હતો, આર્ચરી જોરદાર આવડતી ભાઈ એમને, એના જોડે પેલું બાણ ને તીર તો રહેતા જ ભાઈ. એના જોડે પરિસ્થિતિ થાય છે, એક 10 જેવા તીર હોય છે, બધે બધા તોડી નાખત ભૈયા. ચાંપો વાણિયો પોતાના જોડે તીર કામઠું લઈને ફરતો હતો, એની જોડે 10 જેટલા તીર હતા, બધા તોડી નાખ્યા, ત્રણ રાખ્યા. ભાઈ ત્રણ રાખે એટલે ત્રણ જણા હસવા માંડ્યા, ભાઈ હં શું સમજુ કે ભાઈ તું ખ્યાલ આવો, તું સમજુ છું ભાઈ, અમે ત્રણ જણા છે ને તે બધે બધા તીર તું ભાગી નાખે એટલે તું કહેવા શું માગું છું. પેલો કે ભાઈ જો ત્રણ જણા છો ને, આ ત્રણ તીર તમારા માટે કાફી છે ખાલી. હં કોન્ફિડન્સ એટલો બધો કે ત્રણ જણા ગભરાઈ ગયા. અને ચાંપાવાણીએ કીધું કે જે વખતે જય શિખરી ચાવડાનું શાસન હતું, જે વખતે સુરપાળ જે વ્યક્તિ હતો સેનાપતિ, એની જ્યારે હાંક ચાલતી હતી ત્યારે તમારા જેવા ચોર લૂંટારોની તાકાત નથી કે પંચાસરની અંદર ચોરી કરી શકો. એટલે સુરપાળને લાગ્યું કે ભાઈ મારું નામ આવ્યું છે, હા લાઈન હું થોડોક એને સમજાવવા જવા દે. એટલે સુરપાળ જ્યાં તો આઈકાર્ડ બતાવ્યું, ભાઈ સુરપાળ જો ભાઈ હું જ સુરપાળ છું. અરે આ વાત સાચી છે યાર, તમે સુરપાળ છો, પણ કે ઓળખાતા નથી કે યાર આ જંગલની અંદર એ દાઢું બાડું ચડી ગયું છે એટલે ખબર પડે નહીં. પછી વાત કરી, હં આ વાત કરી કે ભાઈ હું સુરપાળ છું અને આ જય શેખરીનો પોતાનો પુત્ર વનરાજ ચાવડા, ચાવડા વંશનો કુળદીપક વનરાજ ચાવડા આ પોતે છે. એટલે આ ચાંપો વાણિયો કે ભાઈ તમારા બધું ચોરી બોરી કરવાની આવશ્યક ક્યાં, તમે તો રાજવંશના વ્યક્તિ છો, રાજવંશી છો, અને તમારથી આવું બધું થાય, જંગલોની અંદર બધાને લૂંટી લેવાય ખરા. એટલે વનરાજ કહે છે કે જો ભાઈ બજેટ નહીં, કોરોના કન્ડિશન હતી, અને ભાઈ અમારે તો આખું રાજ્ય જીતવાનું છે, હં કોઈ સ્પોન્સર મળતો નહીં, અને સ્પોન્સર નહીં મળતો એટલે આ પ્રકારનું કામગીરી કરીએ છીએ. એટલે ચાંપો વાણિયો કે ભાઈ બસ પૈસાનું ટેન્શન, ચિંતા કરવાની જરૂર નથી. આજે ચાંપો વાણિયો તો ચાંપા વાણિયાએ પોતાના ધનના ભંડારો ખોલી નાખેલા છે તે વખતે, અને કીધેલું કે આજથી આ પ્રવૃત્તિ ચોરી કરવાની બંધ કરી દો. મિત્રો તમને એક વાત કહું, અવની જનાશ્રય આ યાદ કરો મિત્રો, આ મેં તમને કીધેલું પણ ખરા. એક રાજા કહો, અવની જનાશ્રય પુલકેશી, કહો રાજા અવની જનાશ્રય પુલકેશી. અવની જનાશ્રય પુલકેશી ચૌલુક્ય વંશનો નવસારી ઉપર શાસન કરતો વ્યક્તિ, અને એનું પોતાનું એક તામ્રપત્ર હતું ઈસવીસન 738નું એક પોતાનું તામ્રપત્ર હતું, અને એની અંદર એને ઉલ્લેખ કરેલો છે ભાઈ, એની અંદર ચાવડા વંશનો ઉલ્લેખ કર્યો છે. ચાવડા વંશનો ચાવડા તરીકે નહીં, પણ કોના તરીકે ઉલ્લેખ કર્યો છે, ચાપોતક. કોના તરીકે ઉલ્લેખ કર્યો છે, ચાપોતક તરીકે ઉલ્લેખ કર્યો છે ભાઈ, ચાપોતક તરીકે ઉલ્લેખ કર્યો છે. ચાપોતક કે ચાપોટક, ભાઈ ચાપોતક એટલે કે ચોરી કરનારાઓ, લૂંટારાઓ. અને ચાપોતક ઉપરથી અભ્રંશ થયું અને નામ બન્યું ચાવડા. ક્યાંક ને ક્યાંક મિત્રો, હવે ત્રણ જણા, ચારે ચાર જણા ભેગા થઈ ગયા છે, વનરાજ છે, સુરપાળ છે, અણહિલ ભરવાડ છે, અને ક્યાંક ને ક્યાંક ચાંપો વાણિયો પણ હવે જાણી ગયો છે, અને એને ખબર પડી કે આ તો જય શિખરીના વંશજો છે અને મારે એમને મદદ કરવી જોઈએ. એટલે ચાંપો વાણિયો પણ સામેલ થઈ જાય છે. એટલે વનરાજ ચાવડાના પોતાના બે મિત્રો છે, કયા કયા મિત્રો છે, તો અહીંયા પોતાના બે મિત્રમાં એક અણહિલ ભરવાડ અને એક છે ચાંપો વાણિયો. અને
આ બે મિત્રોની મદદ લઈ અને એ પોતે શું કરે છે, એટેક કરે છે. ભાઈ કોના ઉપર એટેક કરે છે? એટેક કરે છે પંચાસર રાજ્ય ઉપર. આ પંચાસર રાજ્ય ઉપર એવું કહી શકાય કે ભુવડે પોતાનો વહીવટી અધિકારી મૂકેલો અને એટલું ભયંકર યુદ્ધ થાય છે કે જેની અંદર વનરાજ ચાવડા પોતાના બે મિત્રોની સહાયથી અને સુરપાળ તો હતા જ ભાઈ, સુરપાળ તો ભયંકર યોદ્ધા હતો, અને આ બધાની મદદ લઈ ભીલોનું સૈન્યનું મદદ લીધી હતી. બિયાલે વનની અંદર રહેતી ભીલ જાતિ એ સૈન્યની મદદ લઈ આ જે વનરાજ ચાવડાએ પંચાસર જીત્યું અને ત્યારબાદ મિત્રો એવું કહી શકાય કે વનરાજ ચાવડાએ પંચાસર જીતી અને ચાવડા વંશની સ્થાપના કરી હતી. મિત્રો આ ચાવડા વંશની સ્થાપના કરી કયા સમયે કોને રાજધાની બનાવી, એના અમાત્ય તરીકે કોને બનાવ્યો, રાજ્યાભિષેક થયો ત્યારે પોતાની કઈ બહેનને બોલાવેલી, આ દરેકે દરેકની ચર્ચા મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ કરવાની છે. ચાવડા વંશની મિત્રો વાત કરી કે કેવી રીતે વનરાજ ચાવડા છે પોતાનું ગુમાવેલું જે રાજ્ય જે છે, પોતાના પિતા જયશેખરી, આ પોતાના પિતા જે જયશેખરી હતા એને ગુમાવેલું જે રાજ્ય છે મિત્રો એ કઈ રીતે પાછું મેળવે છે એની ગઈ વખત મિત્રો આપણે ચર્ચા કરી હતી. પણ આપણે વાત મિત્રો કરવી છે કે આ જે વનરાજ ચાવડા છે, આ વનરાજ ચાવડાએ આ જે વનરાજ ચાવડા છે એના પોતાના બે મિત્રો કે જેમની મદદથી એને પાછું રાજ્ય મેળવ્યું, એ એક હતો અણહિલ ભરવાડ, એક વ્યક્તિ છે અણહિલ ભરવાડ, અને બીજો એક વ્યક્તિ છે કે જેનું નામ શું છે મિત્રો, ચાંપો વાણિયો. શું છે? ચાંપો વાણિયો. ક્યાંક આ ચાંપો વાણિયો નામનો વ્યક્તિ છે એને જ એને સ્પોન્સર કરેલો, એને જ એ વ્યક્તિને પૈસા આપેલા, ખ્યાલ આવે છે કે નહીં? અને એવું મિત્રો કહી શકે ક્યાંક ને ક્યાંક વનરાજ ચાવડાના પોતાના મામા, વનરાજ ચાવડાના મામાનું નામ શું હતું યાદ કરો મિત્રો, એનું નામ છે સુરપાળ. શું નામ છે? સુરપાળ નામ છે. વનરાજ ચાવડાએ એવું કહી શકાય મિત્રો કે જીતી જાય છે ભાઈ પોતાનું પિતાનું જે રાજ્ય છે ગુમાવેલું, જે ભુવડે જીતી લીધું જે રાજ્ય, એ રાજ્યને પાછું મેળવે છે. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી સર્જાય છે મિત્રો કે અણહિલ ભરવાડ જે પોતે મિત્ર હતો એની યાદમાં એક પોતે નગર વસાવે છે, અને એ નગર અણહિલ ભરવાડની યાદમાં કયું નગર છે? અણહિલપુર પાટણ. આ અણહિલપુર કયું છે? અણહિલપુર, અણહિલપુર પાટણ નામનું નગર જે છે, આ અણહિલપુર પાટણ નામનું નગર એ પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં વસાવે છે. મિત્રો આની સ્થાપના ક્યારે કરી એને? તો માર્ચ 746માં વનરાજ ચાવડા દ્વારા પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં એને એક નગરની રચના કરી, એક નગરની સ્થાપના કરી. એ નગર કયું હતું? તો એ નગર હતું અણહિલપુર પાટણ, જેને અણહિલ પાટણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? મિત્રો વાત કરીએ અણહિલપુર પાટણ વસાવ્યું એના પહેલા આ અણહિલપુર પાટણ જે જગ્યાએ વસાવ્યું હતું એ જગ્યાએ કયું આગળ સ્થળ હતું? તો એ પહેલા અણહિલપુર પાટણ વસાવ્યું એના પહેલા આ જ જગ્યા હતી એ જગ્યાએ લાખારામ નામનું સ્થળ હતું. કયું હતું? લાખારામ નામનું સ્થળ હતું. ઘણી જગ્યાએ મિત્રો એને લાખારામ અથવા તો લાખારામ આ રીતે પણ ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ કરે છે. ટૂંકમાં આ લાખારામ અથવા તો લાખારામ નામનું જે સ્થળ છે આ સ્થળની જે ગોચર જમીન હતી આ ગોચર જમીનમાં વ્યક્તિ વનરાજ ચાવડા દ્વારા, હવે વ્યક્તિ વનરાજ ચાવડા તો રાજા બની ગયો છે ભાઈ, ચાવડા વંશનો સ્થાપક કયો વ્યક્તિ છે? ચાવડા વંશનો સ્થાપક વનરાજ ચાવડા છે. પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ વસાવ્યું, અને અણહિલપુર પાટણ કઈ જગ્યાએ વસાવ્યું? જે જગ્યાએ પહેલા મિત્રો વાત કરીએ કે લાખારામ અથવા તો લાખારામ નામનું સ્થળ હતું. ક્યાંક ને ક્યાંક માર્ચ 746 ની અંદર આ જે વ્યક્તિ છે વનરાજ ચાવડા એ નગર વસાવે છે. કયું નગર વસાવે છે? અણહિલપુર પાટણ, અને એને પોતાની રાજધાની બનાવીએ છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ કે બીજો એનો મિત્ર કયો મિત્ર કે જેને એને સ્પોન્સર કરેલો, જે ધનુર્વિદ્યાની અંદર પારંગત હતો, ખ્યાલ આવે છે કે ધનુર્વિદ્યાની અંદર આર્ચરીની અંદર પારંગત વ્યક્તિ એવો ચાંપો વાણિયો. આ ચાંપા વાણિયાએ વનરાજ ચાવડાને એવું કહી શકાય મિત્રો રાજ્ય મેળવવામાં મદદ કરેલી, માટે આ ચાંપા વાણિયાના નામ ઉપરથી વનરાજ ચાવડા કયું નગર વસાવે છે? ચાંપાનેર નામનું નગર વસાવે છે પાવાગઢની તળેટીમાં. પાવાગઢ જે છે પાવાગઢની તળેટીમાં એક નગર વસાવવામાં આવે છે. આ નગરનું નામ ચાંપા વાણિયા ઉપરથી ચાંપાનેર છે. મિત્રો ધ્યાન આપજો, વનરાજ ચાવડાએ બે નગરો વસાવ્યા, એક નગર પોતાનો મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ, બીજું નગર વસાવ્યું હતું ચાંપાનેર. કયો મિત્ર પોતાનો? તો પોતાનો મિત્ર ચાંપો વાણિયો, એની યાદની અંદર પાવાગઢની તળેટીની અંદર આ ચાંપાનેર વસાવ્યું.
मित्रों नवाईनी बाबत तो ये कही सकाय के चांपानेर ने पाटणा बन्ने वर्ल्ड हेरिटेज साइट नी अंदर छे। विचार तो करो, चांपानेर विश्व विरासत ना स्थल नी अंदर छे, त्यां विरासत बनावा वन बनावामां आव्युं छे। क्यांक ने क्यांक पाटण पे पाटण नी अंदर तो वात ज ना पूछो। गुजरात नी वात करीए तो गुजरात नी अंदर लांबा समय सुधी आ पाटण पोते राजधानी तरीके रहेली अने आखो आखो एवुं कही सकाय के गुजरात नो सुवर्ण काळ तरीके गणातो सोलंकी काळ एनी पाटनगर तरीके राजधानी पण पाटण हती। क्यांक न क्यांक आजे पाटण वसावी तो लाखाराम नामना स्थळे आ पाटण नी अंदर पण मित्रो ऐतिहासिक स्थळो ऐतिहासिक स्मारको मित्रो आवेला छे, जे धीमे धीमे आगळ जईशुं एम आपणने ख्याल आवशे। मित्रो वात करीए भाई राज्य तो मेळवी लीधुं, परंतु राज्याभिषेक करवो पड़शे। राज्य मेळवी लीधुं शुं करवुं पड़शे? राज्याभिषेक करवो पड़शे। मित्रो वात करीए के वनराज चावड़ानो राज्याभिषेक, वनराज चावड़ा जय राज्यभिषेक कर वनराज चावड़ा जय राज्यभिषेक कर तरह एवं मित्रों कही सके के काकर नामनु गाम, काकर गामनी पोतानी धर्मनी बनावेली बेन, काकर गामनी धर्मनी बनावेली बेन, धर्मनी बेन जेनु नाम शू हतु, जेनु नाम मित्रों हतु श्रीदेवी। वनराज चावड़ाए पोते धर्मनी बेन बनावड़ायेली एक कई काकर गामनी बेननुं नाम छे श्रीदेवी। अने श्रीदेवी द्वारा एवुं कही शकाय के वनराज चावड़ानो ज्यारे राज्याभिषेक करवामां आव्यो ए वखते श्रीदेवी द्वारा शुं करवामां आव्युं हतुं मित्रो? श्रीदेवी द्वारा राजतिलक करवामां आव्युं हतुं। श्रीदेवी द्वारा राजतिलक मित्रों करवामां आव्युं हतुं। अने आज समय वात करीए ज्यारे राज्याभिषेक थयो त्यारे एना अमात्य तरीके, एना महाअमात्य तरीके, एना महाअमात्य तरीके एक व्यक्ति ने राखवामां आव्यो जे मित्रों धनुर्विद्यानी अंदर पारंगत हतो। जे व्यक्ति धनुर्विद्यानी अंदर ए व्यक्ति पारंगत हतो, धनुर्विद्या आ धनुर्विद्यानी अंदर पारंगत व्यक्ति ए कयो छे? वणिक जांबन। आ वणिक जांबन जे छे, आ वणिक जांबन, आ वणिक जांबन जे छे एनो महाअमात्य बनावामां आव्यो। महाअमात्य एटले के एक प्रकारनो मुख्यमंत्री आवे छे कि नहीं, के वहीवटनी मोटा भागनी कामगीरी कोना कोना उपर हशे? तो महाअमात्य उपर हशे। तो आ प्रकारे वनराज चावड़ा छे, वनराज चावड़ानो राज्याभिषेक थयो। मित्रो एवुं कही शकाय के आ जे वनराज चावड़ा जे छे राज्याभिषेक पोतानी धर्मनी बेन श्रीदेवी जोड़े करावड़ायो। महाअमात्य तरीके एवुं कही शकाय वणिक जांबल जांबनी एने निमणूक करी, वणिक जांबनी एने निमणूक करी जेने महाअमात्य बनाव्यो। भाई आ वणिक जांब जे हतो धनुर्विद्यानी अंदर पारंगत हतो। बीजी वस्तुनी वात करीए मित्रों, तमने याद करो मैं तमने कंई कीधेलू? शुं कीधेलू मित्रों? मैं तमने कंई कीधेलू के ज्यारे पोते नानकड़ो बाळक हतो, वनराज चावड़ा ज्यारे नानकड़ो बाळक हतो त्यारे अहींया तमे जोई शको छो आ जे काका छे जैन मुनि, आ जे काका जैन मुनि जे छे ए जैन मुनिनुं नाम शुं छे कोई मने कहेशे? आ जैन मुनि, जैन मुनि जे वखते वनराज चावड़ा बाळक हतो ए वखते आ जे जैन मुनि छे एमने भविष्य भांखेलू। आ जैन मुनिनुं नाम मने कोई कहेशे? जैन मुनिनुं नाम छे शीलगुणसूरी। शुं नाम छे? शीलगुणसूरी। शीलगुणसूरी नामना आ व्यक्ति जे छे शीलगुणसूरी, अने शीलगुणसूरी नामना जे व्यक्ति छे एमने भविष्य भांख्युं हतुं के आ जे बाळक छे, आ जे बाळक छे ए बाळक आगळ जता एक मोटो सम्राट बनशे अने क्यांक न क्यांक जैन धर्मनो उद्धार करशे। आवुं एमने कीधेलुं। एटले वनराज चावड़ानो ज्यारे राज्याभिषेक करवामां आव्यो, वनराज चावड़ानो ज्यारे राज्याभिषेक करवामां आव्यो, वनराज चावड़ाए कोने बोलावड़ाया? शीलगुणसूरीने बोलावड़ाया। क्यांक ने क्यांक आपणने खबर पण छे के पंचાસરની અંદર શીલગુણસૂરીની આજ્ઞાથી, શીલગુણસૂરીની આજ્ઞાથી पंचासरनी अंदर वनराज चावड़ाए पंचासरा पार्श्वनाथ क्यूं मंदिर बनावड़ायुं मित्रों? पंचासरा पार्श्वनाथ देरासर बनावड़ेलू। आज पंचासर पार्श्वनाथ देरासर है एनी अंदर प्रजाना कहेवाथी, मित्रों ध्यान आपजो, अहीं प्रजाना कहेवाथी, आ देरासरनी अंदर प्रजाना कहेवाथी, देरासर में प्रजाना कहेवाथी शू करावड़ायुं मित्रों? तो शीलगुणसूरी ना कहेवाथी पंचासर पार्श्वनाथ देरासर बनायुं। प्रजाना कहेवाथी भाई प्रजा एटली बधी लोकप्रिय आ राजा हतो जेना कारणे प्रजाए सामेथी कीधुं के राजा एमां तमारी एटले के वनराज चावड़ानी अने एवुं कही शके के सूरपालनी प्रतिमा पण मूकवामां आवे। एटले पंचासरा पार्श्वनाथ देरासरनी अंदर क्यांक ने क्यांक पराक्रमी राजा वनराज चावड़ानी अने एना
पराक्रमी मामा अने जय शिखरी चावड़ाना एवं कही सकते कि महान सेनापति एवं सुरपाड़नी पण मित्रों प्रतिमा मुकवामां आवी हती। पण कोना कहेवाथी? प्रजाना कहेवाथी। प्रजा एटलू बधुं काम एटलू बधुं प्रेम न करती। मित्रों बात करिए कि परिस्थिति छे शुं हवे? हवे परिस्थिति शुं छे तो आखे आखी वस्तु आपणे समजीशुं। पंचासरना जे आपणे स्टोरी मैं तमने कीधेली मित्रों, गई वक्त जे स्टोरी कीधेली एनी एज स्टोरी नी आखे आखी डिटेल जोईए। गई वक्त मैं तमने कदाच 40 मिनिट नी अंदर आखी स्टोरी ज कीधी हती કે શું થયું, વનરાજ ચાવડા જે હતો એ કોનો બાળક હતો, કઈ રીતે આગળ શું ઘટના હતી, જય શિખરી નામનો વ્યક્તિ હતો, એની પત્ની રૂપસુંદરી હતી, એનો સેનાપતિ સુરપાળ હતો, કઈ રીતે ભૂવડ એટેક કરે છે, બધે બધી વસ્તુ મેં તમને આગળ સમજાયેલી છે। જો આ વિડીયો તમે ડાયરેક્ટ જોતા હોય, આગળનો વિડીયો ના જોયો હોય તો મહેરબાની કરી પહેલો એ વિડીયો જોજો, જેને જેનાથી આ વિડીયોની વ્યવસ્થિત તમને સમજ મળી શકે। તો મિત્રો જોઈએ, ચાવડા વંશ પંચાસરના ચાવડા રાજ્યનો સમાવેશ પણ અનુમૈત્ર કાળમાં થાય છે। એટલે ચાવડા વંશનો સમાવેશ કયા કાળમાં થશે? અનુમૈત્ર કાળમાં થશે। ગુજરાતની ચૌલુક્ય શાખાના રાજા અવની જનાશ્રય, મિત્રો આ કયા અવની જનાશ્રય? તો યાદ કરો મિત્રો, નવસારી ખાતે, દક્ષિણ ગુજરાતની અંદર નવસારી ખાતે એક રાજા હતા અવની જનાશ્રય પુલકેશી। અવની જનાશ્રય પુલકેશી નામના રાજા હતા કે જેમણે આરોબોન હરાયેલા। આ વ્યક્તિના 738 નું એક દાનપત્ર, એક તામ્રપત્ર આપણને મળ્યું છે। મિત્રો આ વ્યક્તિ છે, એક રાજા છે, દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અંદર ચૌલુક્ય શાખા હતી, અને ચૌલુક્ય જે શાખા છે આ ચૌલુક્ય શાખાના એક રાજા જે છે જેમનું નામ છે અવની જનાશ્રય। શું નામ છે? અવની જનાશ્રય। આ અવની જનાશ્રય નામના રાજા છે, એમના તામ્રપત્રની અંદર, એમના તાંબાના પત્રની અંદર, એ ભાઈ તામાના પત્રાની અંદર એમને ઉલ્લેખ કર્યો છે। કોનો ઉલ્લેખ કર્યો છે? એમણે ચાપોતક અથવા તો મીન્સ કે એમણે ચાપોતક અથવા તો ચાપોતક તરીકે ઉલ્લેખ કર્યો છે। આ ચાપોતક એટલે કોણ? મિત્રો એ જ કહેવા માંગતા હતા કે ચાપોતક આ ચાપોતક એટલે શું? ચોરી કરનારા। શું કહેવાય? ચોરી કરનાર। ક્યાંક ને ક્યાંક આપણને ખબર છે મિત્રો કે વનરાજ ચાવડાના જ્યારે સ્ટ્રગલનો સમય હતો, વનરાજ ચાવડા ત્યારે જંગલમાં ભટકતો હતો, ત્યારે સુરપાડ, મામા, અણહિલ ભરવાડ આ બધાના મદદથી એ ચોરી લૂંટફાટ કરતો। એટલે ક્યાંક ને ક્યાંક લોકો ઉપર છાપ પડી ગઈ હતી, ભાઈ આ તો ચોરી કરનારા છે, લૂંટારાઓ છે, ચાપોતક છે। એટલે આ જે ચાવડા શબ્દ છે ક્યાંક ને ક્યાંક ચાપોતક ઉપરથી આવ્યો। એટલે કે ચાપોતક અથવા તો ચાવડા વંશનો નિર્દેશ કોના તામ્રપત્ર ઉપરથી મળે છે? તો નવસારીના ચૌલુક્ય વંશના રાજા હતા અવની જનાશ્રય। આ અવની જનાશ્રય નામના રાજાના ઈસવીસન 738ના તામ્રપત્ર ઉપરથી આ વંશનો મૂત્ર ઉલ્લેખ પણ મળે છે। ક્યાંક ને ક્યાંક હિન્દી સાહિત્યની અંદર વાત કરીએ તો હિન્દી સાહિત્યની અંદર એક કવિ છે, કવિ કૃષ્ણ। હિન્દી સાહિત્યની અંદર વાત કરીએ તો કવિ કૃષ્ણ છે ભાઈ। કવિ કૃષ્ણ પણ એક વસ્તુ લખી છે, રત્નમાલા। કવિ કૃષ્ણએ પણ એક રચના લખેલી છે, રત્નમાલા। ક્યાંક ને ક્યાંક આ રત્નમાલા નામનું જે રચના છે, જે કવિતા છે, એની અંદર પણ ચાવડા વંશનો ઉલ્લેખ મિત્રો કરેલો છે। મિત્રો આ હિન્દી છે, હિન્દી ભાષામાં છે। જૈન અનુસૃતિ મુજબ 17મી-18મી સદીના સમયમાં રચાયેલી કવિ કૃષ્ણની હિન્દી રચના કઈ છે? રત્નમાલા। હમણાં જે ચર્ચા કરી, કવિ કૃષ્ણની હિન્દી રચના છે રત્નમાલા। રત્નમાલા મુજબ કનોજના રાજા ભુવડે પંચાસરના જય શિખરી ચાવડાનું શાસન હતું। એટલે કે એવું કહી શકાય, એવું કહી શકાય કે કનોજના રાજા ભુવડે, ભાઈ થોડાક લોચા ધ્યાન જોજો, અહીંયા થોડા લોચા એટલે બીજું કશું નહીં થયું, પણ કનોજના રાજા જે ભુવડ હતા એ ભુવડે કરીશું, આ કનોજના રાજા જે ભુવડ છે એમને પંચાસરની અંદર જય શેખરી ચાવડાના, ચાવડાનું જે શાસન હતું એના ઉપર આક્રમણ કરી દીધું। ભાઈ આ જે જય શેખરી છે કોણ? તો જય શેખરી જે વ્યક્તિ છે એ જય શેખરી વ્યક્તિ શિલાદિત્ય ત્રીજાનો એક પ્રકારનો નાનકડો સામંત હતો। ક્યાંક ને ક્યાંક શિલાદિત્ય ત્રીજા નામના વ્યક્તિએ એ વ્યક્તિને જાગીર આપી હતી મિત્રો, એવું કહેવાય। એટલે ક્યાંક ને ક્યાંક શિલાદિત્ય ત્રીજાના સેનાપતિ જય શેખરી ચાવડા હતો અને પંચાસરની એને જાગીર આપી હતી, અને પંચાસરની અંદર શાસન કરનાર વ્યક્તિ હતો જય શેખરી ચાવડા। ક્યાંક ને ક્યાંક ભાઈ મેં તમને યાદ કરો ગયા વખતના, ભાઈ ના જોવો હોય તો મહેરબાની કરી લેક્ચર જો તો મજા આવશે।
એ લેક્ચરની અંદર મેં ચર્ચા કરી પેલો યાદ કરો શંકર બારોડ ક્યાં જાય છે, ભુવર ને બધું કહે છે, ભુવર પછી મિહિર ને મોકલે છે, સુરપાળ હરાઈ દે છે, પછી ભુવર ફરીથી આક્રમણ કરે છે, પછી ત્યારબાદ એવું કહી શકાય કે વનરાજ આજે જયશિખરી જે ચાવડા છે એની સાથે ભુવર નું યુદ્ધ થાય છે. ભાઈ શું થાય છે? તો જો આ સમયે જયશિખરી ચાવડાની જે રાણી હતી રૂપ સુંદરી એક સગર્ભા હતી, એટલે કે એવું કહી શકાય મિત્રો ગર્ભવતી હતી. ક્યાંક ને ક્યાંક જયારે ભુવરે આક્રમણ કર્યું, જ્યારે ભુવરે પંચાસર ઉપર આક્રમણ કર્યું ત્યારે પંચાસરનો રાજા હતો રાજા જયશિખરી, અને જ્યારે રાજા જયશિખરી હતો એની એક રાણી હતી રૂપસુંદરી. આ રૂપસુંદરી ક્યાંક ને ક્યાંક ગર્ભવતી હોય છે, જેના કારણે એના રાણી સગર્ભા હોવાથી રાણી રૂપસુંદરીના ભાઈ અને પોતાનો સેનાપતિ કયો છે ભાઈ સુરપાલ, આ સુરપાલને એવું કહે છે કામ કર ભાઈ આને સલામત જગ્યાએ લઈ જા, કારણ કે ભુવરનું આટલું મોટું સૈન્ય છે, ભુવરનું આટલું મોટું સૈન્ય આપણે રોકી શકીશું ને. મિત્રો વાત કરીએ 56 દિવસ સુધી ભુવરે ઘેરો ગાળેલો, 56 દિવસ સુધી ભુવર જે વ્યક્તિ જે છે ભુવર રાજા કનોજનો રાજા એને ક્યાંક ન ક્યાંક પંચાસનનો ઘેરો ગાલેલો છે, અન્ન જળ પાણી બધું બંધ કરી દીધું છે. અને ના છૂટકે મિત્રો એવું કહેવાય કે જયશિખરી નામના જે વ્યક્તિ છે રાજા ખબર પડી કે ભાઈ હવે ભાઈ આપણે કશું કરી નહીં શકીએ, હવે તો લડવું જ પડશે. અને એમ કહેવાય કે આ જયશિખરી ચાવડા હતો એ લોકોએ કેસરિયા, ભાઈ કેસરિયા કરવા એટલે શું, કેસરિયા કરવા એ રાજપૂતોની પરંપરા રહી છે કે પોતાની પીઠ બતાવીને દોડવું નહીં, પોતાની પીઠ બતાવી અને રણમેદાનમાંથી ભાગી ના જવું, પણ અમે ગમે તેટલા શક્તિશાળી દુશ્મનો હોય તો હસતા હસતા વીરગતિને પ્રાપ્ત કરી લેવી, એને કેસરિયા કહેવાય. ને એવું ભયંકર મિત્રો યુદ્ધ થયેલું ને ભાઈ અહીંયા તમે જોઈ શકો, એવું ભયંકર યુદ્ધ થયેલું. અને એવું કહેવાય કે દર ધરિત લવારમ કમર કટારમ ધનુકર ધારમ ડંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ નરકઈ નર હારમ કરત પુકારમ અને મુખ ઉચારમ રામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ત્યાં નામર્દોનું કામ નથી. એવી ભયંકર લડાઈ લડાઈ. અને એવું કહેવામાં આવે છે કે જયશિખરી ચાવડા જે હતો એ મૃત્યુ પામ્યા, જયશિખરી ચાવડા મૃત્યુ પામે છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એની જે રાણી સગર્ભા હતી એના પોતાનો ભાઈ પોતાનો સેનાપતિ સુરપાલ જોડે જંગલની અંદર મોકલી દેવામાં આવી, અને ક્યાંક ના ક્યાંક વનમાં રાણીને ભીલ જાતિના લોકોએ આશ્રય આપ્યો. પરંતુ ભુવર સાથીના યુદ્ધમાં જયશિખરી જે રાજા હતો વીરગતિ પામે છે, ક્યાંક ને ક્યાંક પોતે કેસરિયા કરી લે છે, પોતે શહીદી ઓરી લે છે. એક બાજુ જયશિખરી ચાવડા મૃત્યુ પામ્યો છે, બીજી બાજુ એની જે સગર્ભા રાણી હતી રાણી રૂપસુંદરી એ વનની અંદર એક બાળકનો જન્મ આપે છે, અને એ બાળક વનની અંદર જન્મેલો માટે એને શું કહેવામાં આવે વનરાજ. ભાઈ જયશિખરી તો મૃત્યુ પામ્યો, જયશિખરી મૃત્યુ પામ્યો, જયશિખરી હારી ગયો, ભુવર જીતી ગયો, ભુવરે પોતાનો કોઈ વહીવટી વ્યક્તિને ક્યાં મૂકે છે પંચાસરની અંદર મૂકે છે, અને ભુવર ફરી પાછો કનોજમાં જતો રહે છે. ક્યાંક ને ક્યાંક અહીંયા જયશિખરીનું શાસન પૂરું થઈ ગયું, બીજો કોઈ એનો ઉત્તરાધિકારી રહ્યો નહીં, ભુવરે પોતાનો કોઈ વહીવટી અધિકારી અહીંયા પંચાસરમાં મૂકી દીધો, એ ભાઈ પાછો જતો રહ્યો. એની જે રાણી હતી એને વનની અંદર મોકલી દેવામાં આવેલી, અને વનની અંદર મોકલી દીધી, અને વનની અંદર એક નાનકડા બાળકનો જે જન્મ થયો હતો, અને એ બાળકનું મિત્રો નામ શું હતું, એ વનરાજ હતું. મિત્રો આ જે છે ભુવરનું મૃત્યુ 696માં થયું હોય તો તે વખતે કનોજ અહીંયા ભુવર જોજો ભાઈ, આ જે છે આ છે જયશિખરી ચાવડા, આ શું છે જયશિખરી ચાવડા, થોડી લખવામાં ભૂલ થઈ છે ભાઈ મારાથી. જયશિખરી ચાવડાનું મૃત્યુ જો 696માં થયું હોય મિત્રો, આ મેં સંભાવના પણ તમને બતાવી હતી, યાદ કરો કે આ સમયગાળામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાઈ ભુવર નામનો કોઈ કનોજનો રાજા છે એને પંચાસર ઉપર આક્રમણ કર્યું, પણ જ્યારે ભારતનો ઇતિહાસ પ્રમાણિત ઇતિહાસ જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે ભુવર જેવો કોઈ કેરેક્ટર આપણને મળતું નથી. જો 696ની અંદર જો આનું મૃત્યુ થયું હોય તો કનોજની અંદર એવો ભુવર નામનો કોઈ રાજા નહોતો, પણ એક રાજા હતો ગુર્જર પ્રતિહાર વંશનો નાગભટ્ટ બીજો, પણ એ ક્યારે, આ ન પણ 100 વર્ષ પછી. જો મિત્રો જો જયશિખરી ચાવડાનું મૃત્યુ 696માં થયું હોય તો તે વખતે કનોજમાં ભુવર નામે કોઈ રાજવી હતો નથી, હતો નહીં. તેથી આ ભુવર કદાચ કનોજનો કયો વ્યક્તિ હોવો જોઈએ, નાગભટ્ટ બીજો હોવો જોઈએ. નામ યાદ રાખજો મિત્રો, ભુવર નહીં પણ કયો હોવો જોઈએ, નાગભટ્ટ બીજો હોવો જોઈએ. ખ્યાલ આવે, બની શકે કે ભાઈ એને ભારતના ઇતિહાસની અંદર નાગભટ્ટ બીજો કીધું હોય, આપણા સાહિત્યની અંદર એને ભુવર કીધું હોય, બની શકે છે નાગભટ્ટ હોય એવું લાગી રહ્યું છે. અને જો આ સાચું હોય, જો આ સાચું હોય તો એનું મૃત્યુ 696માં નહીં પણ ક્યારે થયું હોય, 796માં થયું હોય. જો આ ભુવર જે છે એ નાગભટ્ટ બીજો હોય,
जो आ भुवन आ नागभट बीजो होय तो एनु मृत्यु 696 मां नहीं थयु होय, एनु मृत्यु एना 100 वर्ष पछी 796 मां थयु होय एवुं लागे छे। परंतु मित्रों वनराज चावड़ाए पोते जयरे पाटण की जयरे स्थापना करी ली त्यारे पोते एवं लखेलू छे कि मार्च 746 अंदर अमे एनी स्थापना करी ली। एटले क्यांक ने क्यांक अहींया समयनी अंदर थोड़ाक लोचा छे, ए आपणे लोचाओमां पड़वानुं नथी, बराबर। आपणे तो ए ज याद राखवानुं भाई पाटणनी स्थापना कई 746, वनराज चावड़ा जे हतो जेने चावड़ा वंशनी स्थापना करी, पण कयो समयगाळो 746-942 वधारे पड़ती मगजमारी आपणे करवानी नथी। तो अहींया जय श्री कृष्ण भाई मृत्यु थई जाय छे, ख्याल आवे छे कि नहीं। राणी रूप सुंदरी वन में एक बालक ने जन्म आपे छे, भाई वननी अंदर जेनो जन्म थयो, वननी अंदर जेनो जन्म थयो ए व्यक्तिनु नाम शुं छे मित्रों? वनराज। ए जे बाळक हतो जय शिखरी चावड़ानो बाळक, एनी जे पत्नी हती ए पत्नी गर्भवती हती, क्यांक न क्यांक ए गर्भवती जे पत्नी अने एनो भाई सुरपाल ए बन्नेने जंगल में मोकली देवामां आवे छे। जंगल में एक बाड़क नो जन्म थाय, भाई वननी अंदर बाड़क नो जन्म थयो माटे वनराज कहेवामां आव्यो। आ वनराज चावड़ा राणी रूप सुंदरी अने जय शिखरी नो पुत्र हतो, जेनी आपणे ऑलरेडी चर्चा करी। जय शिखरी चावड़ा ना मृत्यु पछी 50 मां चावड़ा राज्य नो अंत आई गयो। भाई जो अहींया ध्यान आपजो, आपणने उधा ऑलरेडी चावड़ा वंश तो छे, तो पछी आने चावड़ा वंश स्थापना केम नहीं करी वनराज चावड़ाए? मित्रों एटली वस्तु ध्यान में राखजो के आ जे जय शिखरी छे ने, आज जय शिखरी नामनो व्यक्ति हतो, जय शिखरी चावड़ा ए पोते राजवी नतो, ए पोते क्यांक न क्यांक आनो सामंत होवो जोईए, आनो सेनापति टाइप कोई व्यक्ति होवो जोईए, जे शिलादित्य तीजाना अंडर में काम करतो तो पोते स्वतंत्र राजा हतो नहीं, परंतु स्वतंत्र जो कोई स्थापनी मीन्स के स्वतंत्र कोई सत्ता की स्थापना करी हो तो वनराज चावड़ा, तो एटले एवुं कहेवाय छे मित्रों के वनराज चावड़ा, वनराज चावड़ाए ज चावड़ा वंश की स्थापना करी छे। ख्याल आवे? चावड़ा वंश की स्थापना राजसत्ता तरीके, ख्याल आवे छे? बराबर आगळ जईए, बराबर। 50 अंदर भाई चावड़ा राज्य नो अंत आव्यो, भुवड हतो, भुवड़े ने पोते कोई वहीवटी व्यक्ति ने मूकी अने ए जतो रह्यो भाई। अणहील अणहीलवाड़ चावड़ा नु राज्य, भाई मैं तमने हमणां कीधुं के कई रीते भाई राज्याभिषेक थयो, पोतानी जे बेन, भाई बेन कई शुं नाम छे बेन नु? श्रीदेवी नामनी बेन, काकर नामनु राज्य, भाई आजे पण काकर नामनु जे ननकड़ुं गाम छे काकरापाड़ तरीके कदाच ओळखाय छे, ए जे स्थळ छे ए स्थळमां पोतानी धर्मनी बनावेली जे बेन हती श्रीदेवी, एनी जोड़े ए पोते राज्य तिलक करावडावे छे, पोतानो राज्याभिषेक करावडावे छे। क्यांक न क्यांक एना पेला बे मित्रों याद करो, अणहील भरवाड़ अने बीजो मित्र कयो छे? चापो वाणियो। अणहील भरवाड़नी याद में क्यों नगर वसावे छे? तो अणहीलपुर पाटण वसावे छे। चांपा वाणियानी याद में क्यों वसावे छे? तो चांपानेर वसावे छे। क्यांक न क्यांक मार्च 746 अणहीलपुर पाटण वसायुं हतुं। आ अणहीलपुर पाटण जे जग्याए वसायुं ए पहेला क्यूं स्थळ हतुं? लाखाराम नामनुं स्थळ हतुं, एनी आगळ चर्चा करी, पण अत्यारे थोड़ीक डिटेल्स में थोड़ीक मीन्स के लखाण वाइज आपणे चर्चा एनी जोई लईए, एटले के मुद्दो बाकी ना रही जाए। जो मित्रों जैन अनुसूति मुजब वनराज चावड़ा उच्छेर 50 में क्या काका पेला? शील गुण सूरी, आ जैन सूरी और धर्मारण्य त्रैविध ब्राह्मणों की निश्रा में थयो। क्यांक न क्यांक आज व्यक्ति छे पहेलाथी साधु संतों संपर्क में हतो, बराबर। जैन रत्नमाला, भाई रत्नमाला कोने लख्यो? रत्नमाला हमणां ज कीधुं कवि कृष्णनी रचना छे रत्नमाला, जे 17મી-18મી સદીની અંદર ક્યાંક રચાઈ હતી। રત્નમાલાની અંદર એવું કહેવામાં આવ્યું છે, અને કોને કોને કીધું છે? કવિ કૃષ્ણ। રત્નમાલાની અંદર કવિ કૃષ્ણએ કીધું છે કે ભાઈ આ જે સાધુ હતા આ સાધુઓ જૈન નહોતા, પણ કોઈ બીજા કોઈ હશે, કોઈ બીજા યતિ બાવા કોઈ હશે એવું ઉલ્લેખ કરેલો છે। એટલે અહીંયા આપણે મત મતાંતર જોવા મળે છે। જ્યારે વનરાજ ચાવડા બાળક હતો, ભાઈ જો કીધું, જ્યારે વનરાજ ચાવડા બાળક હતો ત્યારે જંગલમાં જૈન મુનિ શિલગુણી સૂર્યએ ભવિષ્ય બાંધ્યું હતું કે આ બાળક એ આગળ જતા એક મોટો સમ્રાટ બનશે, મોટો રાજા બનશે, અને ક્યાંક ને ક્યાંક કયા ધર્મનો ઉદ્ધાર કરશે મિત્રો? તો આ વ્યક્તિ જૈન ધર્મનો ઉદ્ધાર કરશે, અને કેવો વ્યક્તિ બનશે? મહાન પરાક્રમી વ્યક્તિ બનશે, આવું ભવિષ્ય ભાખનાર વ્યક્તિ હતા શિલગુણ સૂરી। અને પાછળ જતા એમના જ કહેવાના કારણે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર પણ બનાવવામાં આવ્યું। આવ્યા જો કાકા, આમને જોયું ને ભવિષ્ય ભાખ્યું, ભાઈ આ તો પરાક્રમી વ્યક્તિ છે, આ ટાબર્યું જે છોકરું ગીર્યું છે એ છોકરું જેવું તેવું છે, અને ભવિષ્ય એક મોટો રાજા અને ક્યાંક ને ક્યાંક જૈન ધર્મનો ઉદ્ધાર કરનારો વ્યક્તિ છે, અહીંયા તમે જોઈ શકો છો, જેના કારણે તમને ખ્યાલ આવે। આગળ જઈએ, શું હતું ભાઈ? તો અહીંયા તમે જો વિવિધ વૃતાંત અનુસાર વનરાજ પુખ્ત વયનો થતા, ભાઈ મોટો થયો, પુખ્ત વયનો થતા શરૂઆતમાં ચોરી લૂંટ કરતો,
કીધું ને ભાઈ શરૂઆતની અંદર શું ભાઈ, જો એ વખતે વનરાજ ચાવડા હતો જંગલમાં હતો ભાઈ, સુરપાડ હતો, જેના કારણે એ વખત તલાટી કોન્સ્ટેબલ કે સચિવાલયની કોઈ પણ પ્રકારની ભરતી પડી નથી. એમને એમ કે યાર બીજું કશું ધંધો બંધો કરો, એના કરતા કોમ કરીને ચોરીબોરી કરીએ, લૂંટીએ. આ લૂંટ કામ કરતો, એની અંદરથી જે પૈસા મળતા એ પૈસાનો ઉપયોગ સૈન્ય ભેગું કરવામાં કરતો, શસ્ત્રો બનાવવા. ભાઈ બધું બજેટ તો જોઈએ ને, એના વગર કશું થાય નહીં. એટલે ક્યાંક ને ક્યાંક પોતે જ્યારે પુખ્ત વયનો થાય છે, ધીમે ધીમે વનરાજ ચાવડા વનમાં મોટો થાય છે, ત્યારે એ શું કરતો મિત્રો, ચોરી લૂંટ કરતો. ને આમ સમય આવે કનોજની તિજોરી પણ લૂંટી લે. વિચાર તો કરો, ચોપ પહોંચી જશે, યુપી માં પહોંચી જતા ભાઈ. વિચાર કરો, આ વનરાજ ચાવડા કનોજ ભૂવળનું રાજ્ય, એ ભૂવળના રાજ્યને ક્યાંક ને ક્યાંક આને લૂંટી નાખ્યું હતું એવું આપણને જૈન અનુસૃતિ પ્રમાણે મળે છે. જે કામમાં તેના મિત્રો, ભાઈ કયા મિત્રો, બે મિત્રો, એક છે ચાંપરાજ વાણિયો એટલે કે ચાંપો બાણાવાડી, અને બીજો એનો મિત્ર કયો છે, અણહિલ ભરવાડ, અને એના મામા કયા, સુરપા. આ બધાની મદદ લઈ અને ક્યાંક ને ક્યાંક એને આ બધા પરાક્રમો કર્યા. અને ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે વનરાજ ચાવડાએ સુરભૂમિ પસંદ કરી અને ત્યાં એક નગર વસાવ્યું, અણહિલ પાટક. કયું છે ભાઈ? અણહિલ પાટક. ભાઈ અણહિલ પાટક આગળ જતા અણહિલપુર પાટણ બન્યું. ભાઈ અણહિલપુર પાટણ એ આ અણહિલ પાટક જ, ખ્યાલ આવે છે કે ને? આના મિત્ર એવું કહી શકાય કે શું બનાવ્યું મિત્રો, નવી રાજધાની બનાવી. પહેલા રાજધાની કઈ હતી? પંચાસર. પહેલા ચાવડાની રાજધાની કઈ હતી? પંચાસર હતી. પંચાસરમાં એમનું શાસન જઈ શક્યું, પણ આ વ્યક્તિએ નવું નગર વસાવ્યું. જીતી ગયો ભાઈ, પોતાના મિત્રોના મદદથી જે ભૂવળે જે શાસક મૂકેલો એ શાસકને હરાવી દીધો, પોતે પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. અને ક્યાંક ને ક્યાંક એને એક પોતાની નવી રાજધાની બનાવી પોતાના મિત્રની યાદમાં, જે હતી અણહિલક પાટક, જેને આપણે શું કહીએ છીએ, અણહિલપુર પાટણ કહીએ છીએ. શું એને કહીએ છીએ? અણહિલપુર પાટણ. અને અણહિલપુર પાટણ જે મિત્રો છે એ ક્યારે વસાવવામાં આવેલું? તો માર્ચ 746. ક્યારે? માર્ચ 746 ની અંદર એની સ્થાપના કરવામાં આવી. બરાબર મિત્રો, જો અને શું કર્યું, એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અને આ ઘટના ક્યારની છે? આ ઘટના 746 ની હોય એવું માનવામાં આવે છે. બરાબર, અણહિલપુર પાટણના સ્થાને પહેલા કયું સ્થળ હતું મિત્રો? લાખારામ હતું, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી દીધી છે. કયું સ્થળ હતું? લાખારામ હતું. અને હાલ અણહિલવાડની જગ્યાએ ગામનું નામ છે અનાવાડ નામનું ગામ. અહીંયા તમે જોઈ શકો છો અનાવાડ. એટલે પહેલા શું હતું? પહેલા લાખારામ, પહેલા લાખારામનું સ્થળ. આ લાખારામ નામનું સ્થળ બદલી એનું કયું નવું સ્થાપના કરવામાં આવી? અણહિલ પાટણ. આ અણહિલ પાટણ અત્યારે કયા નામે ઓળખાય છે? અણહિલવાડ. કયા નામે ઓળખાય છે? અનાવાડ તરીકે ઓળખાય છે. મિત્રો, સમય જતા જતા એના નામ બદલાયા છે, ખ્યાલ આવે છે કે નહીં? આગળ વધીએ. રાજ્યાભિષેકની વાત કરી તો રાજ્યાભિષેકની પણ ચર્ચા કરવી છે મિત્રો. વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ ભરવાડના નામે કયું નગર વસાવ્યું? અણહિલપુર પાટણ વસાવ્યું. પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ વસાવ્યું. જ્યારે બીજો મિત્ર હતો ચાંપો વાણી, એની યાદમાં પાવાગઢની તળેટીમાં કયું નગર છે? ચાંપાનેર નગર વસાવ્યું છે. મિત્રો, આ 2004 ની અંદર વાત કરીએ તો આ 2004 ની અંદર આને યુનેસ્કો દ્વારા શું જાહેર કરવામાં આવ્યું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે વિશ્વ વિરાસતનું સ્થળ. વિશ્વ વિરાસતનું સ્થળ, વિશ્વ વિરાસતનું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 2004 કોને ઘોષિત કરવામાં આવ્યું છે? તો ચાંપાનેરને ઘોષિત કરવામાં આવ્યું છે. ઈસવીસન 2004ના રોજ યુનેસ્કો દ્વારા એને શું જાહેર કરવામાં આવ્યું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ વિરાસતનું સ્થળ. કોને મિત્રો? વિચાર કરો, બંને સ્થળો વિશ્વ વિરાસતના સ્થળ, બંને સ્થળો. એક તો પાટણ પણ વિશ્વ વિરાસતના સ્થળમાં છે, જ્યારે ચાંપાનેર પણ વિશ્વ વિરાસતના સ્થળમાં છે. પેલું 2004 અંદર ઘોષિત થયું ચાંપાનેર, જ્યારે અણહિલ પાટણની અંદર જે રાણકી વાવ આવી 2014 અંદર વિશ્વ વિરાસતની અંદર ઘોષિત કરવામાં આવી. મિત્રો, ક્યાંક ને ક્યાંક વનરાજ ચાવડા નથી ખબર કે ભાઈ હું જે બે શહેર વસાવે એ બંને શહેર આગળ જતા વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એના દરજ્જો એને મળશે. ખ્યાલ આવે છે કે ને? કંઈક આ પ્રમાણે છે. આગળ જઈએ મિત્રો, અહીંયા જોઈ શકો છો રાજ્યાભિષેકની વાત કરીએ. ભાઈ વનરાજ ચાવડાએ 50 વર્ષે રાજ્યાભિષેક કરાવડાયો હતો. કેટલા વર્ષે? 55 વર્ષનો હતો. આ વનરાજ ચાવડા જ્યારે ગાદી ઉપર આવ્યો ત્યારે 50 વર્ષનો હતો, અને 50 વર્ષની ઉંમરે એને રાજ્યાભિષેક કરાવડાયો. ભાઈ હાઇટ વરો તો રાજ્ય કર્યું છે, આ ભાઈ 110 વર્ષે મર્યો હતો. વિચાર તો કરો, આ વનરાજ ચાવડા 110 વર્ષે મળ્યો તો આપણને આવું ના પૂછે કેટલા વર્ષે મળ્યો તો, પણ આપણા આ તો જસ્ટ શું ડેટા છે એટલે તમને કહી દઉં છું. બરાબર, વનરાજ ચાવડાએ 50 વર્ષે એનો રાજ્યાભિષેક કરાવ્યો. રાજ્યાભિષેક કરાવ્યો ત્યારે કોને બોલાવડાયા હતા?
રાજ્યાભિષેક કરાવ્યો ત્યારે કાકર ગામની વણિક સ્ત્રી કઈ હતી? શ્રીદેવી. અને શ્રીદેવી પાસે રાજ તિલક મિત્રો કરાવવા આવ્યું હતું. એટલે રાજ્યાભિષેક, રાજ્યાભિષેક કરતી વખતે રાજાનો રાજ તિલક કરવામાં આવે. આ રાજ તિલક કોના દ્વારા કરવામાં આવ્યું? પોતાની ધર્મની માનેલી બેન, કાકર ગામની એક સ્ત્રી, એક વણિક સ્ત્રી જેનું નામ હતું શ્રીદેવી. બરાબર. અને એને કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 60 વર્ષ સુધી શાસન કર્યું. મિત્રો, વનરાજ ચાવડા નામની તો એક નવલકથા પણ લખાઈ છે. વનરાજ ચાવડા નામની એક નવલકથા પણ લખાઈ છે. કોને લખી છે? મહિપત રામ રૂપરામ નામના જે આપણા ગુજરાતી સાહિત્યકાર છે, મહિપતરામ. વનરાજ ચાવડાની નવલકથા મહિપતરામ રૂપરામ નામના આપણા જે નવલકથાકાર છે એ વ્યક્તિએ વનરાજ ચાવડાને સંબોધીને એક નોવેલ પણ મિત્રો લખેલી છે. આગળ વધીએ. એ સમયનો પ્રમાણિક ઇતિહાસ તપાસતા માલુમ પડે છે કે વનરાજ ચાવડાનો જન્મ નાગભટ્ટ બીજાના શાસનકાળમાં થયો હોવો જોઈએ. નાગભટ્ટ બીજો તો 796ની વાત છે. તો વનરાજ ચાવડાનો જન્મ 796 થયો હશે. ક્યાંક ને ક્યાંક અહીંયા તો એવા તથ્યો રજૂ થાય છે કે જો ઇતિહાસ, પ્રમાણિત ઇતિહાસ, જે તે વખતનો ભારતનો પ્રમાણિત ઇતિહાસ આપણે ચેક કરીએ છીએ, ભાઈ આ તો બધી માહિતી જૈન અનુસૃતિ પ્રમાણે હતી. પણ જો પ્રમાણિત ઇતિહાસ જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે આ સમયનો પ્રમાણિત ઇતિહાસ તપાસતા માલુમ પડે છે કે વનરાજ ચાવડાનો જન્મ કોના સમયગાળા દરમિયાન થયો છે? તો નાગભટ્ટ બીજો. હમણાં ચર્ચા કરી, કનોજનો રાજવી નાગભટ્ટ બીજો ગુર્જર પ્રતિહાર વંશનો હતો. અને આના સમયની અંદર મિત્રો વાત કરી, આના શાસનકાળ દરમિયાન આનો જન્મ થયો હોવો જોઈએ. અને રાજ્યાભિષેક ક્યારે થયો હતો? તો રાજ્યાભિષેક નાગભટ્ટનો પૌત્ર ભુઈરાજનો ઉર્ફે ભુવડ કહેતા હતા, આના સમયની અંદર ક્યારે થયો હોવો જોઈએ? ઈસવીસન 846. ભાઈ વનરાજ ચાવડા તો આપણે 746 કહે છે, જેને પ્રમાણિત ઇતિહાસ શું કહે છે? 846. પણ મિત્રો આ ડેટ જ આપણે યાદ રાખવાની છે. ખ્યાલ આવે છે? ગુજરાતના રિલેટેડ આપણને 746ની ડેટ યાદ રાખવાની છે. ગુજરાતી અસ્મિતા હોય કે કોઈ પણ ઓથેન્ટિક બુક હોય તો એની અંદર આ ડેટ ખાસ આપેલી છે. અને આ પણ કોના મતે છે? વનરાજ ચાવડાના મતે. ભાઈ ડેટ કઈ છે? 746 છે. એના જે લેખો જે છે એની ઉપરથી આપણને જાણી શકાય છે. ભલે ભાઈ એ ભુયળના સમયની અંદર હતો 846માં, પણ તે છતાં આપણે એવું જ યાદ રાખવાનું 746ની અંદર એનો રાજ્યાભિષેક થયો. મિત્રો, એને મહામાત્ય તરીકે કોને બનાવડાયેલો? ધનુર્વિદ્યાની અંદર પારંગત કોઈ વ્યક્તિ હતો, તો એ વ્યક્તિ હતો મિત્રો કયો? વણિક જાંબન. આ વણિક જાંબન નામનો વ્યક્તિ હતો. આ વ્યક્તિને શું બનાવવામાં આવ્યો? મહા અમાત્ય બનાવવામાં આવ્યો, મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો. રાજ્ય વહીવટનું કોઈ પણ કામ હોય તો એની અંદર ઉચ્ચ અધિકારી, સિનિયર અધિકારી કોણ હોય? મહા અમાત્ય હોય. ખ્યાલ આવે છે? તો અહીંયા કેરેક્ટર થોડાક યાદ રાખવા પડશે. આ પ્રમાણે જો મિત્રો, આ જે ચિત્ર જે છે એ પંચાસરના પાર્શ્વનાથનું ચિત્ર છે. પંચાસરા પાર્શ્વનાથ જૈન દિરાસર, પંચાસર પાર્શ્વનાથ જૈન દિરાસર. ભાઈ આ જે દિરાસર છે કોના કહેવાથી બનાવડાયું તું? યાદ કરો મિત્ર, પેલા કાકા શિલગુણસુરી, પોતાને જે કાકા હતા, પોતાના કહેવાય ભાઈ, પેલા કાકા જે હતા ને ભાઈ શિલગુણસુરી, શિલગુણસુરી. આ શિલગુણસુરીના કહેવાથી વનરાજ ચાવડાએ આ પંચાસરા પાર્શ્વનાથ જૈન દિરાસર બનાવડાયું. અને પ્રજાના કહેવાથી, પ્રજાના કહેવાથી, આ પ્રજાના કહેવાથી આ જ દેરાસરની અંદર મિત્રો શું કરાવડાયું? એમ પોતાની, એટલે કે વનરાજ ચાવડાની, અને પ્લસ કોની? તો બીજા સુરપાલની પ્રતિમાઓ પણ મૂકવામાં આવી. એમાંથી આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ વનરાજ ચાવડાની પ્રતિમા છે. આ ચિત્ર તમે જોઈ રહ્યા છો પંચાસર પાર્શ્વનાથની અંદર મૂકેલી વનરાજ ચાવડાની પ્રતિમા છે મિત્રો. ખ્યાલ આવે છે? આ પ્રમાણે પંચાસર પાર્શ્વનાથની અંદર શું મૂકેલી છે? પ્રતિમા મૂકેલી છે. એના આજુબાજુ ભાઈ એના જોવો, એની જનતા છે ભાઈ. હા, પ્રજાપ્રિય રાજા હતો. ક્યાંક ને ક્યાંક આર્યું જો મિત્રો, આ એની પ્રતિમા છે. ખ્યાલ આવે છે કે નહીં? પંચાસર પાર્શ્વનાથની પ્રતિમા મંગાવી અણહિલ પાટણમાં ચૈત્ય બનાવ્યું. ભાઈ અણહિલ પાટણની અંદર પંચાસર પાર્શ્વનાથ મંદિર બનાવ્યું. ભાઈ કોના કહેવાથી બનાવડાયું હતું? તો યાદ કરો, શિલગુણસુનિના કહેવાથી બનાવડાયું હતું. અને આ જ પંચાસર પાર્શ્વનાથના દેરાસરમાં પ્રજાના કહેવાથી, કોના કહેવાથી?
પ્રજાના કહેવાથી વનરાજ ચાવડા પોતાની અને એના મામા સુરપાળની શું મૂકવામાં આવી? પ્રતિમા મૂકવામાં આવી. અને અહીંયા યાદ રાખજો મિત્રો, વનરાજ ચાવડાનો ધર્મ ખાસ યાદ રાખવાનો છે, જૈન ધર્મી હતો. કયા? જૈન ધર્મ. કેમ કે શરૂઆતથી જ એનું પાલન પોષણ ક્યાંક ને ક્યાંક જૈન મુનિઓના આશ્રયમાં આજુબાજુમાં થયેલું. અને પેલા કાકા સિલગુન સુરી તું કીધું તું ને ભાઈ, શું કીધું તું? એની ભવિષ્યવાણી હતી કે આ બાળક આગળ જતા એક મોટો સમ્રાટ બનશે અને ક્યાંક ને ક્યાંક જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. ભાઈ, જૈન ધર્મનો આ વ્યક્તિ કામ કરતો. અને એવી રીતે આ વ્યક્તિ વનરાજ ચાવડા કયા ધર્મને અનુસરતો? કે એ વ્યક્તિ જૈન ધર્મને અનુસરતો હતો. વનરાજ ચાવડાએ પોતાના રાજમહેલ નજીક શું બનાવડાયું મિત્રો? કંઠેશ્વર દેવીનું મંદિર બનાવડાયું. આ થોડુંક યાદ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે યાદ રાખી શકાય કે વનરાજ ચાવડાએ પોતાનો જે મહેલ બનાવડાયેલો એના નજીક શું બનાવડાયેલું? કંઠેશ્વરી દેવીનું એક મંદિર પણ એને બનાવડાયેલું હતું. ક્યાંક ને ક્યાંક આપણે એના સ્થાપત્ય પણ જોવા પડે. ખ્યાલ આવે છે કે નહીં? જો મિત્રો, આ રીતે વનરાજ ચાવડા, ભાઈ ચાવડા વંશની વંશાવલી કઈ રીતે છે? તો વનરાજ ચાવડા એનો સમયગાળો 746 થી 806, ત્યારબાદ ભાઈ એનો પુત્ર આવે છે યોગરાજ. યોગરાજનો જે સમયગાળો તમે જુઓ 806 થી 842, ત્યારબાદ એનો પુત્ર આવે છે ક્ષેમરાજ 842 થી 866, ત્યારબાદ એનો પુત્ર આવે છે ભુવડરાજ 866 થી 895, ત્યારબાદ એક વ્યક્તિ આવે છે વેરસિંહરાજ, એનું સમયગાળો 895 થી 920, ત્યારબાદ એક વ્યક્તિ આવે છે રત્નાદિત્ય 920 થી 935, અને એવું કહી શકાય કે ચાવડા વંશનો સૌથી છેલ્લો રાજા સામંતસિંહ ચાવડા, સામંતસિંહ ચાવડા એ સમયગાળો એનો ઈસવીસન 935 થી, એવું કહી શકાય 942. મિત્રો, પરિસ્થિતિ શું હતી? શા માટે આજે ચાવડા વંશ છે, શા માટે વિનાશના તરફ ગયું? એવું શું કારણ હતું કે એવું કહી શકાય કે આટલું મોટું ભવ્ય સામ્રાજ્ય કે જે વનરાજ ચાવડાએ ઊભું કરેલું, આ વનરાજ ચાવડાએ ઊભું કરેલું જે ચાવડા વંશ છે, કેમનો ખતમ થઈ ગયો અને કેમનો આપણો ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ગણાતો સોલંકી વંશની સ્થાપના થઈ? આ જ સમયની અંદર 942 એટલે કે સામંતસિંહના સમયગાળાની અંદર મિત્રો સોલંકી વંશની સ્થાપના થઈ ગઈ હતી. ખ્યાલ આવે છે કે નહીં? તો એ પ્રમાણે છે, ક્યાંક ના ક્યાંક મિત્રો એની માહિતી પણ આપણે લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો યોગરાજ છે મિત્રો. આ યોગરાજ કોણ છે? યોગરાજ વનરાજ ચાવડા પછી આવેલો વ્યક્તિ છે. આ યોગરાજ છે કોણ? યોગરાજ વનરાજ ચાવડા પછી આવેલો વ્યક્તિ છે. અને આ યોગરાજ હતો ને, પેલા થોડુંક સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. આ જે યોગરાજ છે ને, યોગરાજ, યોગરાજ એના નામ ઉપરથી યોગી જેવો જ હતો ભાઈ. ધર્મપ્રિય રાજા હતો ભાઈ. એના પિતા કોણ? વનરાજ. યોગરાજના પિતાનું નામ કોણ શું છે ભાઈ? વનરાજ. યોગરાજના પિતાનું નામ છે વનરાજ. ભાઈ સિમ્પલ વસ્તુ સમજો, એના પોતાના પિતા વનરાજ ચાવડા, વનરાજ ચાવડાએ સ્ટ્રગલના દિવસોમાં પોતાની, એવું કહી શકાય કે મિત્રો મુશ્કેલીના દિવસોની અંદર પોતે ચોરી કરી, લૂંટફાટ કરી, લોકોનો તળિયો કાઢ નાખ્યો અને એવી રીતે પૈસા ભેગા કરીને સૈન્ય ભેગું કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મગજની અંદર વનરાજ ચાવડા અને ચાવડા લોકો કેવા હતા? લૂંટારાઓ હતા, લૂંટફાટ કરતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક વનરાજ ચાવડાએ પોતાના દીકરા યોગરાજને કીધેલું, જો બેટા લોકો આપણા વિશે ખરાબ વાતો કરે છે, હું રાજા બન્યો એના પછી તો મેં ચોરી બોરી કરવાનું મૂકી જ દીધું. ભાઈ ક્યારનું મૂકી દીધું છે? પણ ક્યાંક ને ક્યાંક હજુ બી લોકો આપણો ભૂતકાળ યાદ કરે છે. આપણા ભૂતકાળના કારણે લોકો આપણને એવું કહી શકે આપણી નિંદા કરે છે. હજુ બી લોકો આપણને ચાવડા ચોરી કરનારા આવા બધા શબ્દોથી આપણું અપમાન થાય છે. બેટા તું એક કામ કરજે, મેં તો જે કર્યું એ મારા જીવનમાં તો જે થયું એ મેં મારા જીવનમાં કર્યું, ભૂલો થઈ ગઈ, પણ તું બેટા રાજા બનું તો તું સારું જીવન જીવજે, તું લોકોને હેરાન ના કરતો, તું લોકોને ચોરી ના કરતો, લૂંટતો નહીં. યોગરાજ કે હા પપ્પા, તમે કહેવાય કશો હતો નહીં. એવું કહેવામાં આવે છે કે વનરાજ ચાવડાનો દીકરો યોગરાજ આવે છે. અને ખરેખર એવું કહેવાય કે પોતાના પિતાના પદચિહ્નો ઉપર ચાલનાર વ્યક્તિ પપ્પા કે એટલું જ કરવાનું, ના પાડી એટલે નહીં. અને આ વ્યક્તિ ધર્મપ્રિય રાજાને ક્યાંક ના ક્યાંક મિત્રો કહેવાય કે એનું યોગરાજ નામ એ બરાબર નામ હતું. એવું કહી શકાય કોઈ પણ પ્રકારની ચોરીને પ્રજાને હેરાન નહીં કરવાની, પ્રજાનો વધારાનો ટેક્સ નહીં લેવાનો, સારામાં સારું એવું કહી શકાય કામગીરી આને કરેલી, જેના કારણે પ્રજા જે હતી ને ભાઈ, પ્રજા ધીમે 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 એમની જે ખરાબ છાપ હતી, જે ચોરી કરનારા લૂંટારાઓ આ બધી ખરાબ જે છાપ હતી, ધીમે ધીમે પ્રજાના મનમાંથી એ જે છાપ ઝાંખી થતી જતી હતી. ભાઈ ખ્યાલ આવે શું કહું છું? યોગરાજ જે સમયે હતો એ સમયે પ્રજાના મનમાંથી ધીમે ધીમે ચોરી લૂંટારા આ જે ચાવડાને કહેતા હતા એની છાપ ધીમે ધીમે ભૂસાતી હતી.
परंतु एवं मित्रों कही सकिए कि योगराज चावड़ा नो एक पुत्र जेनु नाम हतुं क्षेमराज आ बागड़ बिल्लो भयंकर हतो भाई वनराज नो पुत्र योगराज योगराज नो पुत्र क्षेमराज भाई क्षेमराज ने कीधु तू इने जो बेटा हाँ दादाए ना पाड़ी से आप कशु करवानू नहीं एमने आखा जीवन में चोरी बोरी करी नहीं एटले तारा पण चोरी करवानी नहीं पण आ भाई आपणे कहेवत नहीं भाई वडेवा टेटान बाप एवा बेटा पण एवुं थयुं नहीं वनराज चावड़ा योगराज वच्चे बराबर थयुं भाई पप्पाए कीधुं एम कर्युं पण योगराज चावड़ा अने एनो पुत्र क्षेमराज चावड़ा एमना वच्चे बन्युं नहीं अने परिस्थिति शुं आई एने कया प्रकारनी लूंटफांट करी एनी आपणे चर्चा करीए। वनराज नो पुत्र योगराज नाम प्रमाणे योगी अने न्यायप्रिय हतो क्यांक न क्यांक योगराज धर्म प्रमाणे चालतो परंतु एना पुत्रो ने एना जे वंशजो हता एना पुत्रो ने एना वंशजो हता एना अलग स्वभाव वाळा हता अने लूंट न लूंट लूंट करवानी वृत्ति हती એટલે કે એવું કહેવાય કે વનરાજ ચાવડા જે હતા વનરાજ ચાવડા આ વનરાજ ચાવડા ચોરી કરી રાજા બન્યા પછી ના કરીને કીધું જો બેટા હવે આપણે ચોરી નહીં કરવાની યોગરાજને કીધું આપણું નામ ખરાબ થઈ ગયું છે હવે સારી છાપ કરવી પડશે યોગરાજ કે હા પપ્પા આપણે કશું કરવું નહીં યોગરાજે નાય પુત્ર ક્ષેમરાજને કીધું જો બેટા આપણે કશું કરવાનું નહીં દાદા શું કહી ગયા હતા તો કે હા બરાબર બરાબર પરંતુ એવા જ વખતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એવા જ વખતે એવું કહી શકાય પ્રભાસ પાટણ જે વિસ્તાર હતો એ વિસ્તારની અંદર ક્યાંક વ્યાપારી કોઈક જહાજ હતું અને વ્યાપારી જહાજની અંદર ઘોડા ને હાથી ને એટલો બધો માલ સામાન ને એટલો બધા રૂપિયા ને એટલે કોકે ફોન કર્યો ક્ષેમરાજનો એટલે આ ભાઈ તું ચો શું પેલો કે ભાઈ હું પાટણ પેલો કે આઈ જા ફટાફટ અહીંયા વહાણ આવ્યું છે લૂંટી લઈએ તળિયું કાઢી નાખીએ એનું એટલે ક્ષેમરાજ જે હતો ક્ષેમરાજના પપ્પા જોડે ગયો ભાઈ યોગરાજ જોડે કીધું કે પપ્પા પેલું જહાજ છે આપણે લૂંટી લઈએ પેલો કે ના તો પાડી છે આપણા દાદાએ શું શીખવાડ્યું તું હં આપણા ઉપર જે ખરાબ જે આરોપ લગાયા છે આક્ષેપો લાગ્યા છે એને આપણે દૂર કરવાના છે આપણે તો રાજા છીએ આપણાથી આવું બધું થાય નહીં પણ આ ક્ષેમરાજ માન્યો નહીં અને એવું કહેવામાં આવે છે કે ક્ષેમરાજે ફરીથી એવું કામ કર્યું જેનાથી લોકોને ફરીથી યાદ આવ્યું કે આ તો ચોર ને લૂંટારા કૂતરાની પૂછડી વાંકી તે વાંકી અહીંયા તમે જોઈ શકો છો પ્રભાસ પાટણની અંદર આવેલું જે વાહન હતું તલવારની ધાર ઉપર બધે બધા ઉભા કે ચલો લાવો ચલો ડીજે જે ડબ્બા હોય લાવો એ ભાઈ શું જતું રે બે ગાડી આર્યું હાથી ને ઘોડા ને ઘોડા બધું લઈ ગયા પાટણમાં ખ્યાલ આવે છે કે નહીં બરાબર પાટણમાં બધું લઈ ગયા અહીંયા તમે જો વનરાજ નો પુત્ર યોગરાજ નામ પ્રમાણે યોગીને ન્યાયપ્રિય હતો પરંતુ એના પુત્રો હતા એ ન્યાયપ્રિય હતા નહીં એ લૂંટ કરવા વાળી વૃત્તિ આ પબ્લિક બોગસ પબ્લિક હતી પાછી લૂંટ કરવાવાળી પબ્લિક હતી તેનો પુત્ર ક્ષેમરાજ અને બીજા ભાઈઓ યોગરાજના નામ ના પાડવા છતાં પ્રભાસ પાટણમાં આવેલું વાહન લૂંટ્યું જેનાથી ચોરીનું કલંક તાજું થઈ ગયું બધું ખબર પડી ગયા હા હા આ તો એ જ છે નહીં બદલાયા ધોળા કપડો પહેર્યો છે એટલે વ્હાઈટ એન્ડ વ્હાઈટ એન્ડ બગલો જેવા ફરસ એટલે ભાઈ હારા હોય નહીં આ તો મૂળ જે હતા એને એ કૂતરની પૂછડી વાંકી તે વાંકી ટૂંકમાં એને ના પાડતી યોગરાજે કે બેટા આપણે ના જવાય આપણે તો રાજા કહેવાય આપણે પ્રજાનું રક્ષણ કરવું પડે આપણે વિદ્યુષીનું રક્ષણ કરવું પડે પણ આને પ્રભાસ પાટણ આવેલું જે વાહન હતું લૂંટી નાખ્યું અને ચોરનું જે કલંક હતું ફરીથી તાજું કરી નાખ્યું અને આવી રીતે જે યોગરાજ હતો યોગરાજને દુઃખ લાગ્યું ને ભાઈ ન હાર્ટ એટેક આવ્યો અને ભાઈ દેવ થઈ ગયા ખ્યાલ આવ્યો છે કે તો આવા પ્રકારની મિત્રો ઘટના હતી પાછળના જે ભાઈ વંશજો જે છે પાછળના વંશજો આપણા એટલા બધા કામના નથી બસ એક એક વ્યક્તિ જો આપેલી ઘટનાનું ભાઈ આખે આખું દ્રશ્ય જે તમે જોઈ શકો છો આખે આખું ઘટનાનું દ્રશ્ય છે પછી જે ભાઈ સામંતસિંહ ચાવડા આ સામંતસિંહ ચાવડાની વાત તો કરવી છે પણ સામંતસિંહ ચાવડાની વાત આપણે આવતા લેક્ચરમાં કરીએ તો મજા આવશે કેમ કે આ સામંતસિંહ ચાવડા છે આ સામંતસિંહ ચાવડા એ ચાવડા વંશનો સૌથી છેલ્લો રાજા છે અને એવું તે શું થયું શક્તિશાળી રાજા હતો ભાઈ 100% શક્તિશાળી રાજા હતો પણ એવું શું થયું કે આ ચાવડા વંશના છેલ્લા રાજા સાબિત બન્યા છેલ્લા રાજા સાબિત થયા સામંતસિંહ ચાવડાના સમયગાળાની અંદર એવી કઈ ઘટના ઘટી કે ચાવડા વંશનો અંત થયો સોલંકી વંશની સ્થાપના થઈ મિત્રો વાત કરવી છે કે એ વખતે ચાવડા વંશનો છેલ્લો રાજા ચાવડા વંશનો પેન બદલી નાખીએ થોડી આપણે ચાવડા વંશનો છેલ્લો રાજા ચાવડા વંશનો છેલ્લો રાજવી કયો છે મિત્રો રાજા સામંતસિંહ ચાવડા શું એવી ઘટના ઘટી એવી શું ઘટના ઘટી એવી શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે જેના કારણે આ સામંતસિંહ છે એ ચાવડા વંશનો છેલ્લો રાજા બની ગયો
मित्रों बात एवी छे के आ सामंतसिंह चावड़ा शक्तिशाली राजा हतो। सामंतसिंह चावड़ा जेवो तेवो खिलाड़ी हतो नहीं, सामंतसिंह जे छे ए मित्रों शक्तिशाली राजा हतो। अने पोते सामंतसिंह पोते कई जग्याए राज्य करतो, पोते पाटण उपर राजगादी करतो, पोते पाटण उपर पोतानो शासन चलावतो। मित्रों परिस्थिति एवी हती के जे ते वखत मित्रों याद करो पंचासन जेने हरावेलू एवो राजा भुवड़। आ राजा भुवड़ना एवं कही सकाय के राजा भुवड़ना वंशज एटले के चालुक्य वंशना, चालुक्य वंशना राजा भुवड़, चालुक्य वंशना राजा भुवड़। अने भुवड़नो कोईक वंशज, भुवड़नो कोईक वंशज जेनुं नाम छे राजा राज, जेनुं नाम शुं छे राजा राज। भाई राज नाम हतुं, नाम तो सुना ही होगा, एटले के राजा राज अने एनो एक भाई क्या फरता 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 गुजरात नी अंदर आवे छे, अने गुजरात नी अंदर सोमनाथ ना दर्शन करवा माटे। मित्रों परिस्थिति एवी हती के भुवड़ना वंश नो एक वंशज एक व्यक्ति राजा राज, अने राजा राज ए सोमनाथ ना दर्शन करवा माटे अहींया एनो भाई अने बे आवे छे। परिस्थिति एवी छे के कईक आ प्रकारे परिस्थिति हती, आ प्रकारे गुजरात छे ने गुजरात नी अंदर पाटण राजधानी छे। क्याक न क्याक मित्रों कोई पण प्रदेश मां धारो के कोई फॉरेनर व्यक्ति कोई बीजा देश नो व्यक्ति भारत मां आवे तो दिल्ली मां आवानो भाई, केम के कैपिटल छे, जोवुं पड़े कैपिटल केवुं जोरदार छे। गुजरात मां कोई व्यक्ति आवशे के लावन भाई अमदावाद जोईए, लावन गांधीनगर जोईए, हां गुजरात नुं पाटनगर केवुं छे। क्याक न क्याक राजा राज अने एनो भाई ए जयारे सोमनाथ नी यात्रा माटे आव्या हता त्यारे रस्ता नी अंदर मित्रों एवुं कही शकाय क्यां रोकाया, पाटण मां रोकाया। क्याक न क्याक पाटण नी अंदर ए वखते गादी एक वखते राजा हतो सामंतसिंह चावड़ा, सामंतसिंह चावड़ा पोते राज करे छे। एवानी अंदर आ राजा राज अने एनो भाई ए सोमनाथ नी यात्रा करवा माटे निकळ्या हता अने पोते आ अणहिलपुर पाटण मां रोकाया छे। ક્યાંક ને ક્યાંક સામંતસિંહ ચાવડા મહેમાન ગતિ કરે છે, આગતા સ્વાગતા આહા હા એટલું બધું ભવ્ય સ્વાગત કે વાત ના પૂછો। ક્યાંક ને ક્યાંક આજે સામંતસિંહ ચાવડા અને રાજા રાજ બંનેની રોજ સાંજે બેઠક થાય ને રોજ સાંજે વાતો થાય, આહા કસુંબા લેવાય કે વાત ના પૂછો ભાઈ, ગજબની બધી વાતો। પરંતુ આજે રાજા રાજ જે છે, રાજા રાજ જોડે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ હતું, આ રાજા રાજ જે છે રાજા રાજ જોડે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ હતું। એને ભાઈ કઈ વિદ્યા આવડતી હતી, અશ્વ વિદ્યા આવડતી હતી। આ રાજા રાજ જે હતો એને એક વિદ્યા આવડતી, કઈ વિદ્યા આવડતી હતી, અશ્વ વિદ્યા ભાઈ। અશ્વ એટલે ઘોડો, ઘોડાના સંલગ્ન કેટલાક વિદ્યા। મિત્રો અશ્વ વિદ્યા કોને કહેવાય તો ટૂંકમાં વાત કરીએ ઘોડાને સંકળાયેલી જેટલી પણ બાબતો છે, ઘોડાને જોઈને કહી દે ભાઈ આ ઘોડો કયા પ્રકારનો છે, કઈ જાતિનો છે, આ ઘોડો મીન્સ કેવા પ્રકારનો દોડશે વગેરે વગેરે, આ ઘોડાને કેવો રોગ થયો છે, આ ઘોડા કઈક મીન્સ કે એ આગળ જતા એ ટકશે કે નહીં ટકે, ચાલશે કે નહીં ચાલે, દરેકે દરેક પ્રકારની વસ્તુઓ ઘોડાના રિલેટેડ કેટલાક પુસ્તકોમાં તો એવું કીધું, ઘોડાની વાતો ખબર પડતી ભાઈ, એવું તો અતિશયોક્તિ છે, ઘોડાની વાતોને ના સંભળાતી હોય, પણ આ તો વાત છે કે ઘોડાના રિલેટેડ જેટલી પણ વસ્તુઓ હતી આ બધે બધી એના જોરદાર એના એની અંદર એના નિષ્ણાંત ટેલેન્ટ જબરજસ્ત। એટલે આ સામંતસિંહ જે હતો જે પાટણનો રાજા, રાજા રાજની અશ્વ વિદ્યાથી મિત્રો પ્રભાવિત થઈ ગયો। આ જે વ્યક્તિ છે સામંતસિંહ, સામંતસિંહ કોનાથી પ્રભાવિત થઈ જાય છે ભાઈ, સામંતસિંહ આ અશ્વ વિદ્યાથી ભાઈ, અશ્વ વિદ્યા કોની છે, રાજા રાજની, આ રાજા રાજની અશ્વ વિદ્યાથી પ્રભાવિત થઈ જાય છે સામંતસિંહ ચાવડા। સામંતસિંહ ચાવડા પ્રભાવિત થઈ જાય છે એટલે સામંતસિંહ ચાવડાની પોતાની એક બેન હોય છે જેનું નામ હોય છે લીલાવતી દેવી। શું નામ હોય છે, લીલાવતી દેવી। ક્યાંક ને ક્યાંક સામંતસિંહની પોતાની બહેન, સામંતસિંહની પોતાની બહેન લીલાવતી દેવી અને સામંતસિંહના ત્યાં રોકનાર એક રોકાનાર વ્યક્તિ છે રાજા રાજ, રાજા રાજ જોડે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ અશ્વ વિદ્યા, આ અશ્વ વિદ્યાથી પોતે અંજાઈ જાય છે કે આ હા હા શું વિદ્યા છે, વાહ વાહ વાત ના પૂછો। ક્યાંક ને ક્યાંક સામંતસિંહ ચાવડા પોતાની બહેન લીલાવતી દેવી ભાઈ કોની સાથે લગ્ન કરાવે છે, રાજા રાજ સાથે લગ્ન કરાવે છે। સામંતસિંહ ચાવડા ચાવડા વંશનો રાજવી, સામંતસિંહ ચાવડા પાટણ ગાદી ઉપર બેસનાર રાજા, સામંતસિંહ ચાવડાએ પોતાની બેન લીલાવતી દેવીના લગ્ન કોની સાથે કરાવેલા મિત્રો, લીલાવતી દેવીના લગ્ન એવું કહેવાય કે રાજા રાજ સાથે કરાવેલા। ક્યાંક રાજા રાજ ઘર જમાઈ બની અને પોતે પાટણની અંદર રહે છે ભાઈ, ધીમે 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 સમય પસાર થતો જાય છે, ક્યાંક ને ક્યાંક આ રાજા રાજ જે હતા એ પાટણની અંદર શાંતિથી ખાઈ પીને ટીટા જેવા થાય,
એટલે સામંતસિંહ ચાવડાએ કીધું ભાઈ હવે કંઈ આ પાટણમાં રહેવાનું એટલે ભાઈ ખાઈ ખાઈને પીપીને ઊંઘી નહીં દેવાનું, કંઈક કોમ કરો, કંઈક મને મદદ કરો યાર, હં આ બધું રાજ હું આખે આખું પાટણ સંભાળું છું, આખું ગુજરાતની અંદર જેટલા ભાગની અંદર મારો વિસ્તાર છે એ પ્રદેશની અંદર કંઈક ને કંઈક થાય તો તમે કંઈક મારી મદદ તો કરો, હં એમ નેમ ગેર ખાટલામ પડ્યા પડ્યા ટીટા જેવા થવો છો, તમને શરમ નહીં આવતી? એટલે એવું કહેવામાં આવે છે પરિસ્થિતિ એવી થઈ કે કચ્છની અંદર કોઈ વિદ્રોહ થયો, કોઈ ઘટના ઘટી, કોઈ એવું કહી શકાય હુલ્લડ ફાટી નીકળ્યું, કંઈક એવી પરિસ્થિતિ થઈ જેના કારણે આ રાજા રાજ જે હોય છે, રાજા રાજ સામંતસિંહ ચાવડાને કહે છે ભાઈ રાજા તમારે જવાની જરૂર નથી, હું જઈ આવું છું, તમે ચિંતા ના કરશો. કચ્છની અંદર કંઈક પરિસ્થિતિ ઊભી થઈ જેના કારણે રાજા રાજ જે હોય છે કચ્છની અંદર યુદ્ધ ન, કચ્છની અંદર એ બળવાના સમાવવા માટે જાય છે, પણ ક્યાંક ને ક્યાંક રાજા રાજનું એ બળવાની અંદર મૃત્યુ થાય છે. રાજા રાજનું એ બળવાની અંદર કચ્છની અંદર મૃત્યુ થાય છે. ક્યાંક ને ક્યાંક લીલાવતી દેવી પોતે ગર્ભવતી હતી અને આ લીલાવતી દેવી પોતે એક બાળકનો જન્મ આપે છે. ભાઈ આ બાળકનું નામ શું છે? આ બાળકનું નામ છે મૂળરાજ. એટલે કે મૂળરાજ, આ મૂળરાજ કોનો પુત્ર છે મિત્રો? આ જે મૂળરાજ છે, મૂળરાજ કોનો પુત્ર છે? તો મૂળરાજ લીલાવતી દેવી અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ રાજા રાજ, આ બંનેનો પુત્ર છે. રાજા રાજ કચ્છની અંદર યુદ્ધની અંદર મૃત્યુ પામે છે. નાનકડું બાળક મૂળરાજ. મિત્રો એવું પણ કહેવાય છે, ભાઈ ટોટલ નક્ષત્ર કેટલા? કોઈ મને કહેશે નક્ષત્રની સંખ્યા કેટલી, રાશિઓની સંખ્યા કેટલી? ભાઈ નક્ષત્રની સંખ્યા છે 27, રાશિઓની સંખ્યા છે 12. એની અંદરથી વિદ્વાનો એવું કહે છે કે આ બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. આ બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં થવાના કારણે આનું નામ પાડી દેવામાં આવ્યું મૂળરાજ. પરિસ્થિતિ એવી હતી કે રાજા રાજ મૂળરાજના પિતા રાજા રાજ યુદ્ધની અંદર અહીંયા મૃત્યુ પામે છે. ક્યાંક ને ક્યાંક લીલાવતી દેવી આ પ્રકારનું દુઃખ સહન નથી કરી શકતી, આ પ્રકારનો આઘાત સહન નથી કરી શકતી, અને ક્યાંક ને ક્યાંક લીલાવતી દેવીની પણ અહીંયા મૃત્યુ થાય છે, એની પણ ડેથ થઈ જાય છે. મૂળરાજ જે નાનકડો હતો અને નાનકડો હોવા છતાં માતા પિતા વિહોણો બની જાય છે, માતા પિતાની છત્ર છાયા પોતે ગુમાવે છે. પરિસ્થિતિ એવી થઈ પોતાના મામા, ભાઈ મૂળરાજની માતા કોણ? લીલાવતી. લીલાવતીનો ભાઈ કોણ? સામંતસિંહ. તો મમ્મીના ભાઈ એટલે કે મામા. ક્યાંક ને ક્યાંક સામંતસિંહ અને મૂળરાજ સોલંકી વચ્ચે કોનો સંબંધ હતો? મામા ભાણેજનો સંબંધ હતો. અહીંયા તો એના માતા પિતા રાજા રાજ અને લીલાવતી દેવી બંને મૃત્યુ પામ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક બધે બધી જવાબદારી એના મામા ઉપર, સામંતસિંહ ચાવડા ઉપર આવી ગઈ છે. મિત્રો પરિસ્થિતિ એવી છે કે સામંતસિંહ ચાવડા પણ શૂરવીર વ્યક્તિ હતો, પરાક્રમી વ્યક્તિ હતો. ક્યાંક ને ક્યાંક બીજા બધા લોકો ડરતા ભાઈ એનાથી, પણ એનો એક ખરાબ ટેવ. કઈ ટેવ ભાઈ? મિલાઈને પીવાનું ભાઈ, પીવાની ટેવ ગજબ. એવી ટેવ ન વાત ના પૂછો, આખું માટલું પી જાય ભાઈ, ભયંકર પીતો. ધીમે ધીમે સમય જતા જતા પોતાના એવું કહી શકાય કે ભાણિયા, ભાઈ સામંતસિંહ ચાવડાનો ભાણિયો કોણ? સામંતસિંહ ચાવડાનો ભાણિયો કોણ થશે? ભાણેજ. આ સામંતસિંહ ચાવડાનો ભાણેજ જે છે મૂળરાજ સોલંકી છે. ક્યાંક ને ક્યાંક મૂળરાજ સોલંકીનો ધીમે ધીમે આ જે સામંતસિંહ ચાવડા એના મામા જે છે ધીમે ધીમે ઉછેર કરે છે, પાલન પોષણ કરે છે, ધીમે ધીમે એને શીખવાડે છે કે જો બેટા કઈ રીતે શું કરાય, કઈ રીતે ભણાય, કઈ રીતે યુદ્ધ વિદ્યા, યુદ્ધ કલા કઈ રીતે કરાય. ધીમે ધીમે બધી વિદ્યાઓ, બધું જ્ઞાન ધીમે ધીમે આ સામંતસિંહ ચાવડા હોય છે ધીમે ધીમે એને શીખવાડતા હોય છે. જેમ જેમ સામંતસિંહ, જેમ જેમ આ મૂળરાજ મોટો થતો હોય છે, એને ઘણી બધી માહિતી, ઘણી બધી વસ્તુઓ સામંતસિંહથી એને શીખવા માટે મળે છે. ક્યાંક ને ક્યાંક મૂળરાજ સોલંકી માતા પિતાની છત્ર છાયા ગુમાવેલી, દુનિયામાં એનું કોઈ નહીં, ભાઈ આશરો એક જ વ્યક્તિનો હતો, એ સામંતસિંહ ચાવડાનો આશરો હતો. પરંતુ પરિસ્થિતિ શું હતી મિત્રો? અહીંયાથી સ્ટોરી વળાંક લે છે ભાઈ, અહીંયાથી ક્લાઇમેક્સ શરૂ થાય છે. બધું આખું પિક્ચર બરાબર ચાલી રહ્યું હતું, પણ આ સામંતસિંહ ચાવડાની એક ટેવ. કઈ ટેવ ભાઈ? સામંતસિંહ ચાવડાની. આ સામંતસિંહ ચાવડાની એક ભયંકર ટેવ. કઈ ટેવ? દારૂ પીવાની, મદ્યપાન કરવાની. આનો ભયંકર ટેવ. એવું કહેવામાં આવે રોજ સાંજ પડે એટલે રાજસભા ભરાય એટલે આ ભાઈ આખા દિવસની ચર્ચા કરવાની તો વાત મૂકી દેવાની,
ભાઈ સાંજની સભા કેમ ભરવામાં આવતી? રાતની સભા, રાતની સભા એટલે ભરવામાં આવતી કે એ વખતે આખા દિવસમાં શું કામ થયું એનો હિસાબ બધે બધો રાતની સભામાં આપવામાં આવે. પ્લસ બીજા દિવસે આપણે શું કરવાનું છે એની આગોતરી જે પ્લાનિંગ જે હોય એ રાતે કરવાની. એટલે પરિસ્થિતિ એવી હતી એટલે રાત્રે બધા ભેગા થાય, રાજસભા ભરાય અને રાજા અને બીજા બધા મંત્રીઓ ચર્ચા કરે. પણ આ ભાઈ સામંતસિંહ ચાવડા ગઢું થઈને આવો, ભયંકર પી ના આવો ભાઈ, એકદમ આમ પગે દેશી ભાષામાં કહું તો ટોટ્યું એ ના ઠરાય એનું, ભયંકર રીતે પી ના આવો. હં ભાઈ, આ રાજ દરબારની અંદર એને પોતાના મૂળરાજ જે મૂળરાજ એનો જે ભાણિયો હતો આ મૂળરાજને પણ એ પોતે બોલાવતો ને એમ કહેતો, જો બેટા તારા પણ રાજ દરબારની અંદર આવવાનું અને જોવાનું ભાઈ કેમનો અમે વ્યવહાર કેમનો કરીએ છીએ, અમે નીતિ નિર્માણ કેમનું કરીએ છીએ, બધું તારે જોવાનું, જોઈને શીખવાનું. મૂળરાજ કે હોક મામા તમે તાર ચિંતા નહીં હું આવે. મૂળરાજ રોજ આવો, ધીમે ધીમે મૂળરાજ મોટો થતો હતો, ધીમે ધીમે ભાઈ સામંતસિંહ પોતાનો રાજ દરબાર ભરતો હતો. એટલે સાંજની જે સભા હતી સાંજની સભાની અંદર જ્યારે પણ સભા ભરાય આ ભાઈ ગઢું થઈ ના આવે, એકદમ પી માટલું પી ના આવો ભાઈ દારૂનું, એવો એવો ભાઈ ઓખો ખુલ્લો નહીં, એવો ભયંકર પી ના આવો. પી જાય ને એટલે એ ભાન ભૂલી જાય ભાઈ. આ સામંતસિંહ ચાવડા આ દારૂ પી જાય એટલે ભાન ભૂલી જાય. મૂળરાજને બોલે આહા બેટા આય આય બેટા. ભાઈ મૂળરાજને પોતાના સિંહાસન ઉપર બેસાડે, પોતાની પાટણની ગાદી ઉપર બેસાડે મૂળરાજનો. સામંતસિંહ ચાવડા આ મૂળરાજનો પોતાની ગાદી ઉપર બેસાડે, બેસ બેટા બેસ, આ તારું છ, પોતાનો રાજમુકુટીને પહેરાઈ દે, પોતાના હાર પહેરાઈ દે, પોતાના મોજડીઓ પહેરાઈ દે, બેટા તારું છ, મારા ગયા પછી કોણ આ રાજ્યને સંભાળશે, તું તો શું મારા રાજ્યને સંભાળનારો વ્યક્તિ. અને એટલું બધું ગોર ગોર કરી નાખે ભાઈ મૂળરાજનો. અને જેવો દારૂ ઉતર્યો, જેવો નશો ઉતર્યો, બે લાફા મારા મૂળરાજ, ચાલ ઉતર તારા બાપાનું છે, ચાલ ન્યાજ કર અહીંયાથી. મૂળરાજ બચારાને અપમાનિત કરી નાખ. રાજ દરબારની અંદર આની આ જ ઘટના રોજ સાંજે થયા જ કરો, એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આની આ જ ઘટના. સાંજની સભા ભરાય, પેલો ભાઈ ગઢું થઈને પી ના આવે અને આવે એ આખો ખુલ્લો નહીં અને થોડોક બરાબર દેખાય ને, મૂળરાજને બોલાવો, બેટા આવો બેટા મને છોડી બેસો અહીંયા, હં પોતાની પાગને બાગ બધું પહેરાવો, પછી એ લાફા ઉતર. રોજની આ ઘટના, મંત્રીઓ કંટાળેલા, એટલે ભાઈ સભાનું કોઈ ચર્ચા વિચારતા તો થતી નહીં, આનું આ જોવાનું થાય બસ દૂરદર્શન ઉપર એક જ કાર્યક્રમ. હં મૂળરાજને માર ખાવાનું, મૂળરાજને માર ખાવાનું એક જ પ્રદર્શન ચાલે રાખે. બચારો મૂળરાજ તો કહેવાય નહીં, સેવાય નહીં, જેમ કે એના મામા ભાઈ આ બધું કરતું હતું, કોણ એના મામા કરતા હતા, અને મામાને તો કહેવાય નહીં ભાઈ. કેમ ના કહેવાય? કેમ કે મામાએ તો ભાઈ ભરણ પોષણ કરીને તો એનો મોટો કરેલો, ખ્યાલ આવે છે કે નહીં? હં મોટો કરેલો, એનો ઉછેરેલો, બચારાથી બસ બસ ગાલ લાલ બુંદી બુંદી જેવો થઈ ગયો હતો ભાઈ, એનો જે ગાલ હતો લાલ બુંદી જેવો થઈ ગયેલો, એટલે મામાને તો કશું કહેવાય નહીં, મૂળરાજથી રહેવાય નહીં, સેવાય નહીં, કહેવાય નહીં. એક વખત એના મંત્રીઓ આવ્યા, મંત્રીઓ કે જો ભાઈ તને માર ખાવાનો શોખ હોય ને તો તને હશે, પણ અમોન આ જોવાનો શોખ નહીં. હા એનું એ જ રોજ, એનું એ રોજ એની એ સભા ભરાય, પેલો ભાઈ તને ઊભો કર, આ બેટા બેસ બધું તારું છે, બે લાફામાં ઉતારી દે રોજ આનું. આ એટલે મૂળરાજ તને કંટાળો નહીં આવતો યાર. હં આ ઠોકે એવો ઠોકો હરખો કરી, જો આ જોતો ખરા, હા સાપ પડી ગયા છે ઓગણની. મૂળરાજ કે વાત સાચી છે, પણ શું કરું, મારા મામા છે, મારા તો શું કરાય નહીં. પણ મંત્રીઓ અહીંયા જે હોય છે ભાઈ સામંતસિંહના રાજ દરબારની અંદર મંત્રીઓ ચડાવે, જો ભાઈ આ બધું ના ચાલે, આ તો રાજા છે, રાજાએ આ બધા ધતિંગ ના કરવાના હોય, અને તું તો હવે મોટો થઈ ગયો છું, તું રાજ સિંહાસન સંભાળું એવું થઈ ગયું છું. એટલે મૂળરાજના મગજની અંદર ક્યાંક ના ક્યાંક મિત્રો મિન્ટોસ ખાતીને દિમાગ કે બત્તી જલી, ક્યાંક ના ક્યાંક મિત્રો મૂળરાજના મગજમાં એવો વિચાર આવે છે. વાત સાચી છે ભાઈ, આટલું બધું અપમાન રાજ દરબારની અંદર મને આટલું બધું અપમાન કરે છે, અને એમાંય મંત્રીઓ પાસે એના પક્ષમાં, મૂળરાજના પક્ષમાં, કેમ મંત્રીઓ કંટાળ્યા હતા ભાઈ આની આ વસ્તુ. પરિસ્થિતિ થાય છે એવી, મૂળરાજને ચડાયો ભાઈ. મૂળરાજ કે ચિંતા નહીં, કાલ સાંજ મામાની છેલ્લી સાંજ હશે. પરિસ્થિતિ એવી થઈ, બીજો દિવસ ભર્યો, સાંજ પડી, બરાબર રાજ દરબાર ભર્યો, પેલો ભાઈ ગઢું થઈને ભાઈ કરતો, પેલો ભાઈ આવ્યો, મૂળરાજને બિહાળ્યો, બેટા આ શાસન તારું છે, મારા પછી તારું રાજ્ય છે, અને મજા મજા એવું કીધું. મૂળરાજને ખબર જ હતી શું કરવાના છે ભાઈ, પોતાનું સિંહાસન પેલું માથા ઉપરની પાઘડી પહેરાવડાવશે ને હાર પહેરાવશે ને બધી જે રોજનો ક્રમ હતો એનો એ ક્રમ એ કર્યો ભાઈ સામંતસિંહ.
અને જેવો દારૂ ઉતરવા આવવા આવ્યો અને એવો જેવો પેલા ઉભો કરીને એમ કહેવા જાય કે ચલ તું ઉતર, અને એવાની અંદર મૂળરાજ સિંહ સોલંકી આ મૂળરાજ ઉભો થઈ જાય છે અને પોતાની જે તલવાર જે હોય છે એ મ્યાનમાંથી કાઢે છે અને વીજળીના વેગે, એવું કહેવામાં આવે છે કે આ વીજળીના વેગે શું કરે છે ભાઈ, અહીંયા તમે જોઈ શકો બરો રાજ દરબાર. અને એવું કહેવાય છે કે રાજ દરબાર ની અંદર જો એવું કહી શકાય કે મૂળરાજ સોલંકી ઉભો થાય છે અને તલવારના એક ઝાટકે એવું કહી શકાય કે ધડ અને એવું કહી શકાય એનું માથું જુદી ખોલી નાખે. અને આ રીતે આ ચાવડા વંશનો છેલ્લો રાજવી સામંતસિંહ ચાવડા એનું એનો જ ભાણેજ એની હત્યા કરી નાખે છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા ચાવડા વંશ પૂરો થઈ જાય છે. ચાવડા વંશનો અંત આવે છે. આ જે વ્યક્તિ છે મૂળરાજ, જે યુવાન હોય છે અને મૂળરાજ પોતે ગાદી સંભાળી લેશે અને ક્યાંક ને ક્યાંક મૂળરાજ પોતે ચૌલુક્ય કુળનો હતો અને જેના ઉપર ચૌલુક્ય એટલે ગુજરાતમાં જેને સોલંકી કહેવાય અને સોલંકી વંશની સ્થાપના કરનાર સોલંકીઓનો કુળદીપક એટલે કે એવું કહી શકાય કે મૂળરાજ સોલંકી અહીંયા પોતે પાટણની રાજગાદી ઉપર ઈસવીસન 942માં સોલંકી વંશની સ્થાપના કરી દીધી. ભાઈ કોને મારીને? સામંતસિંહ ચાવડાને મારી. સામંતસિંહ ચાવડા પોતાના મામાની હત્યા કરી અને પોતે રાજગાદી ઉપર આવી જાય છે. મિત્રો આખી જે સ્ટોરી હતી એ સ્ટોરી આના રિલેટેડ છે ભાઈ, મજાની સ્ટોરી છે. વાત કરીએ ભાઈ એનું વર્ણન થોડુંક જોઈ લઈએ ભાઈ શું કહેવા માંગે છે. ભાઈ સામંતસિંહ ચાવડા ચાવડા વંશનો સૌથી છેલ્લો રાજવી છે. સામંતસિંહ ચાવડા ચાવડા વંશનો સૌથી છેલ્લો રાજવી છે. રાજા સામંતસિંહની બેનનું નામ લીલાવતી દેવી હતું અને રાજા સામંતસિંહે તેના લગ્ન અદ્ભુત સમજો સામંતસિંહ ચાવડા એની બેન બેન કોણ હતી ભાઈ? સામંતસિંહ ચાવડાની બેન હતી લીલાવતી દેવી. સામંતસિંહ ચાવડાની બેન હતી લીલાવતી દેવી. ભાઈ એના લગ્ન કોની સાથે કરાયા? તો સામંતસિંહ ચાવડાની બેન જે લીલાવતી દેવી એના લગ્ન રાજા ભાઈ અને રાજા સામંતસિંહે તેના લગ્ન અદ્ભુત અશ્વપરખની વિદ્યા ધરાવનાર કોણ છે? રાજા રાજ. તો લીલાવતી દેવી અને રાજા રાજ, ભાઈ રાજા રાજ જોડે કઈ વિદ્યા હતી? અશ્વપરખ, ઘોડાનો પરખ, ઘોડાની કઈ રીતે પરખ કરી શકાય એવી ભયંકર અશ્વવિદ્યા એના જોડે હોય છે. એટલે રાજા રાજ અને લીલાવતી દેવી આ બંનેના લગ્ન કરાવી દે છે. ભાઈ કોણ લગ્ન કરાવે છે? સામંતસિંહ પોતે એની સાથે લગ્ન કરાવે છે. હવે રાજા રાજ અને લીલાવતી દેવી બંનેનો એક પુત્ર હોય છે મૂળરાજ સોલંકી. ભાઈ મૂળ નક્ષત્રમાં જન્મ્યો તો એવું કહેવાય છે. આ મૂળરાજ સોલંકી એનું નામ હોય છે. માતા પિતા બંનેનું અવસાન થાય, ભાઈ મેં તમને જેમ કીધું બંનેનું અવસાન થઈ જાય છે અને પરિસ્થિતિ થાય છે એવું કે બંનેને અકાળે અવસાન થતાં મૂળરાજ પોતાના કોના જોડે રહે છે? પોતાના મામા જોડે રહેતો હોય છે. પોતાના મામા જોડે આ મૂળરાજ રહેતો હોય છે. શું પરિસ્થિતિ થાય છે? સામંતસિંહ જે હોય છે દારૂના નશામાં ભરરાત દરબારમાં, સામંતસિંહ દારૂના નશામાં ભરરાજ દરબારમાં મૂળરાજ, ભાઈ આ મૂળરાજ હોય છે, મૂળરાજનું અપમાન કરે છે વારંવાર. આની આ જ ઘટના સામંતસિંહ દારૂના નશાની અંદર ભરરાજ દરબારની અંદર જ્યારે લોકો બેઠા હોય છે એ સમયની અંદર આ મૂળરાજનું ભયંકર અપમાન કરે છે અને તેઓ દારૂના નશામાં મૂળરાજને રાજગાદી ઉપર બેસાડતા, નશો ઉતરતા, તેને અપમાનિત કરતા અને જેનાથી મૂળરાજ કંટાળી ગયો હતો. ભાઈ કંટાળ જ નહીં યાર, એક વાર બે વાર રોજ માર ખાવાનું યાર. પેલા કે ભાઈ જો તને મજા આવતી હશે માર ખાવાની, અમને નહીં મજા આવતી. એટલે મૂળરાજ આવા ભયંકર પ્રકારના અપમાનોથી પોતે કંટાળી જાય છે અને ક્યાંક ને ક્યાંક મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરી નાખે છે અને હત્યા કરી પાટણની ગાદી ઉપર મૂળરાજ સોલંકી આવતા અહીંયા કયા વંશની સ્થાપના થાય છે? સોલંકી વંશની સ્થાપના થાય છે. મિત્રો આ સોલંકી એ જ ચૌલુક્ય, એ જ ચાલુક્ય, આ ચાલુક્ય ચૌલુક્ય એ ગુજરાતમાં સોલંકી તરીકે ઓળખાયા અને જેની સ્થાપના આ ઘટના ક્યાંની છે? આ ઘટના ઈસવીસન 942ની છે. ઈસવીસન 942માં મૂળરાજ વ્યક્તિ મૂળરાજ સોલંકી પોતાના મામા સામંતસિંહની હત્યા કરી નાખે છે અને ક્યાંક ને ક્યાંક હત્યા કરી અને ઈસવીસન 942માં કયા વંશની સ્થાપના કરે છે? સોલંકી વંશની સ્થાપના પોતે કરી નાખે છે. એટલે ક્યાંક ને ક્યાંક મૂળરાજ જે સોલંકી છે આ મૂળરાજ સોલંકી અને સોલંકી વંશનો શું કહેવામાં આવે છે? કુલદીપક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કુલદીપક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ ઘટના સામંતસિંહના મૃત્યુની હતી. સામંતસિંહના મૃત્યુની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અહીંયા ચાવડા વંશ મિત્રો પૂરો થાય છે અને એવું કહી શકીએ કે ભાઈ આપણે હવે નેક્સ્ટ જે વંશ છે ગુજરાતનો સુવર્ણકાળ તરીકે મિત્રો ઓળખાય છે એવો વંશ પણ
સોલંકી વંશ ચાલુ કર્યા પહેલા મૈત્રક અને અનુમૈત્રક કાળની અંદર કયા પ્રકારની રાજકીય પરિસ્થિતિ હતી, કયા પ્રકારની ધાર્મિક પરિસ્થિતિ હતી, કયા પ્રકારની વહીવટી પરિસ્થિતિ હતી, જેટલા પણ પ્રકારની પરિસ્થિતિ, ધર્મની પરિસ્થિતિ શું, શિક્ષણની પરિસ્થિતિ શું, એ દરેકે દરેકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. મૈત્રક અનુમૈત્રક કાળની સ્થિતિ શું હતી, 470 થી માંડી 942 વચ્ચેની શું સ્થિતિ હતી એની ચર્ચા કરવાની. પારસીઓ આયા, સંજાણ બંદરે આયા, આ બધે બધી ઘટના મિત્રો ચર્ચા અનુમૈત્રક કાળની અંદર તો કરવાની જ છે, બરાબર. સાથે સાથે મૈત્રક અનુમૈત્રકની અંદર જે જે ઘટનાઓ ઘટી એ બધી ઘટનાઓની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અને ત્યારબાદ ગુજરાતનો સુવર્ણ કાળ તરીકે ગણાતો સોલંકી વંશની પણ સ્થાપના, સોલંકી વંશની વિશે પણ આપણે ચર્ચાઓ કરવાની છે. તો મિત્રો જોતા રહો જીપીએસસી ઓનલાઈન, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.